તમારું મિત્રો અનએકેડેમીની ચેનલ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સમાં હું વસીમ કાઝી. આજે આપણે ભણવાના છીએ ગુજરાતના નદી તંત્ર વિશે વાત કરવાના છીએ, એમાં પણ ઉત્તર ગુજરાતની નદીઓથી શરૂઆત કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે બધા, રાહ જોજો, જય હિન્દ લખજો કમેન્ટમાં તો મને ખબર પડે તમે બધા લાઈવ આવી ગયા છો ને આપણો લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યો છે. બરાબર છે, ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હતા કે આપણે આપણે શરૂઆત કરી ગુજરાતના જિલ્લાથી, સુરેન્દ્રનગર જિલ્લો ભણ્યા, તો સાહેબ આ નદીઓ જિલ્લાઓ જ કન્ટિન્યુ કરો. તો જુઓ મિત્રો, આપણું જે ફોકસ છે ગુજરાત એ જ ચાલી રહ્યું છે. બરાબર છે, બધું જ કવર કરવામાં આવશે, બધા જિલ્લાઓ પણ ભણીશું, નદીઓ પણ ભણીશું. ઉપરથી નદીમાં તો મને વધારે મજા આવે છે, કેમ કે નદીથી આપણને એક જ જિલ્લા પૂરતા આપણે સીમિત નથી રહેતા, ઘણી બધી વાતો કરતા જઈશું. એટલે હું તમને અહીંયા ભૂગોળ જ નથી ભણાવવાનો, ભૂગોળ તો એક અપવાદ જેવું સમજજો, કેમ કે સવાલો મુખ્યત્વે જોવાલાયક સ્થળોના જિલ્લાઓના એના આવે છે, પણ નદીના હેલ્પથી હું તમને જોવાલાયક સ્થળો સુધી લઈ જઈશ. પણ મજા આવશે આખું ગુજરાત ભણવાની. તો આ ગુજરાત જ ભણી રહ્યા છીએ, જિલ્લા જ ભણી રહ્યા છીએ, એ મગજમાં યાદ રાખજો. બરાબર છે, તો એવી રીતે ના વિચારતા કે આ ભાઈ આપણે શું કરવાના છીએ, આમાં આપણે ભણવાના છીએ ગુજરાતની નદીઓને એ જ. બરાબર છે, અને સાથે સાથે જિલ્લાઓ ચાલુ રહેશે, જોવાલાયક સ્થળો ચાલુ રહેશે. તો જોડાઈ જાઓ ફટાફટ બધા લાઈવ આવી જાઓ, રાહ જોઉં છું હું તમારી. ચલો આપણે ચાલુ કરીએ ગુજરાતનું નદી તંત્ર, સંપૂર્ણ માહિતી બાય કાઝી સર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી, હું તમને પહેલાથી કહી દઉં કે આપણે ખાલી નદીની વાત નથી કરવાના, જોવાલાયક સ્થળોથી લઈને જિલ્લાઓની પણ માહિતી લેતા રહીશું. પણ આ તો શું થોડો ચેન્જ લાગે, એકનો એક જિલ્લો ભણભણ કરીએ, એના કરતા નદી એવી વસ્તુ છે બહુ બધી જગ્યાએ જાય ને એના કિનારે બહુ બધું જોવાલાયક સ્થળો હોય તો આપણને પણ મજા આવે જોવાની. બરાબર છે, અને ભણવાની પણ મજા આવે, એટલે આપણે આનાથી શરૂઆત કરીએ છીએ. ચલો આપણે ટાઈમ ના બગાડીએ, અને આજે તો હું તમને ઘણા બધા સવાલ પૂછવાનો છું. ઓકે, હા જે કરાવો છો સારું હોય છે, પણ તમે કેટલું ગહન કરો છો એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો આપણે આજે ઉત્તર ગુજરાત, ઉત્તર ગુજરાતની નદીઓ જોતા જઈશું, સાથે સાથે ખાલી ભૂગોળની વાત નથી કરવી. બરાબર છે, હું તમને કહી દઉં હું ભૂગોળનો સાહેબ પણ નથી, બરાબર, હું ઇતિહાસનો પણ નથી, હું સાંસ્કૃતિક વારસાનો પણ નથી, તો હું બધાનું જે મને લાગે જે પરીક્ષામાં પૂછાય છે એની વાત કરીશ. બરાબર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જે આકૃતિ છે દોસ્તો, અહીંયાથી તમારું આખું જીકે, જીએસ કે જીકે જનરલ નોલેજ, તમે ગમે એક્ઝામની તૈયારી કરતા હો, શરૂઆત અહીંયાથી જ થાય, ને આપણે પછી એમાંથી ઘણા બધા સવાલ હું તમને પૂછતો જઈશ. બરાબર, ચલો તો આજે આપણે વાત કરવાના છીએ ઉત્તર ગુજરાતની, સ્પેસિફિક ઉત્તર ગુજરાતની વિશે. જુઓ ઉત્તર ગુજરાતનું નદીતંત્ર, હવે એવું ચોંટીને ના રહેતા કે સાહેબ તમે ઉત્તર ગુજરાતમાં કેમ, ઉત્તર ગુજરાતમાં તો આટલું જ આવે, તમે મહીની વાત કેમ કરી. ટૂંકમાં મારું કહેવાનું ભાવાર્થ સમજો કે હું આજે જેટલી નદીઓ લઈ શકીશ અને એ નદીઓ ક્યાં ક્યાં જાય છે, કયા કયા તીર્થ સ્થળો છે એના કિનારે, કયા કયા જોવાલાયક સ્થળો છે, ખાલી ભૂગોળની વાતો નથી કરવી કે આ નદી અહીંયાથી નીકળે ત્યાં બસ અંત પામે, આપણે વાત કરવી છે બધું જ. બરાબર છે, જે જે પણ આટલા વિસ્તારની વાત કરવી છે, અને આજે જો બની શકશે તો હું જેટલું વધારે ખેંચી શકીશ, એવું નહીં ખાલી ઉત્તર ગુજરાત, જેટલી નદીઓ આપણે જોઈ શકીશું એટલી નદી આપણે જોઈશું. બરાબર છે, તો સ્પેસિફિક ઉત્તર ગુજરાતની વાત કરવી છે. હમણાં સુધી આપણે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરી ચૂક્યા છીએ, અને મોરબી જિલ્લો મારો અનએકેડમી લર્નિંગ એપ પર તમે જશો તો મોરબી જિલ્લો પણ ત્યાં છે. બરાબર છે, એનો એક પાર્ટ હજી બાકી છે, પણ એક પાર્ટ ત્યાં છે. સુરેન્દ્રનગરની આપણે કમ્પ્લીટ વાત કરી ચૂક્યા છીએ, હવે આપણે નદી દ્વારા ઉત્તર ગુજરાતના જોવાલાયક સ્થળોની વાત કરીશું. એટલું પણ ટેન્શન ના લેતા, પછી અલગ અલગ આપણે કેમ કે બધા જિલ્લા પણ ભણીશું. જુઓ ઉત્તર ગુજરાતમાં કયો જિલ્લો છે, કમેન્ટ આપો બધા, બધા જ કમેન્ટ આપવા લાગો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વિશે. હેલો, ગુડ આફ્ટરનૂન ભયેશભાઈ, અલ્પેશભાઈ, ટ્વિંકલબેન, બધાને ગુડ આફ્ટરનૂન. તમારી કમેન્ટ પર મારી નજર છે જ. બરાબર છે, આ છે બનાસકાંઠા. ઓકે, ઉત્તરમાં બનાસકાંઠા છે, અહીંયા કયો જિલ્લો આવશે, પાટણ. ઓકે, અહીંયા કયો છે, આ સાબરકાંઠા, મહેસાણા. બરાબર છે, આ સાબરકાંઠા આવશે, આ મહેસાણા આવશે. તો આપણે આ બધા જ જિલ્લાઓની વાત કરવાના છીએ આજે. ઉત્તરનું મહેસાણા છે, અહીંયા પાટણ છે, અહીંયા બનાસકાંઠા છે, અહીંયા સાબરકાંઠા છે. બરાબર છે, ગાંધીનગર, અમદાવાદ, આ બધાની વાત થશે. બરાબર છે, તો ચલો હવે આપણે આગળ વધીએ, જે આપણો ટોપિક છે એના પર આપણે આવી જઈએ. ઓકે, તો આટલામાંથી જેટલી નદીઓ વહે છે ગુજરાતમાં, કુલ કેટલી નદીઓ છે કમેન્ટ કરો. ગુજરાતમાં કુલ નદીઓ કેટલી, મારો પહેલો સવાલ, કુલ નદીઓ કેટલી છે ગુજરાતમાં. એમાં ગુજરાતમાં જે કુલ નદીઓ છે ત્રણ ભાગ, કચ્છમાં, તળ ગુજરાત અને સૌરાષ્ટ્ર, આમાં કેટલી નદીઓ, અને એમાંથી આપણે કઈ કઈ ભણવાના છીએ આપણે જોવાના છીએ. પણ મને કમેન્ટ કરો કુલ નદીઓ કેટલી, બહુ બધાનો જવાબ આવવા લાગ્યો છે. બરાબર છે, વેલ ડન સંજયભાઈ, રાજ મકવાણા, કશ્યપ,
ભાઈ સંજયભાઈ બધાનો પરફેક્ટ જવાબ છે, બરાબર છે. 185 નદીઓ છે, પહેલો જવાબ આવી ચૂક્યો છે. કુલ નદીઓ 185 છે. ચલો મને એમાંથી જવાબ આપો, તળ ગુજરાત એટલે કયા કયા ભાગનો સમાવેશ થશે? સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનું આખું ગુજરાત એટલે આપણા માટે તળ ગુજરાત. એટલે તમે અહીંયાથી તમે જોઈ શકો તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ આખાને આપણે તળ ગુજરાતમાં સમાવી લઈશું. એમાં કુલ કેટલી નદીઓ છે? બહુ બધાના જવાબ આવે છે. ઓકે, કચ્છમાં 97 નદી, ખૂબ જ સરસ શૈલેષભાઈ, બહુ જ સારો જવાબ છે તમારો. જો કચ્છ ભાઈ આપણો સૌથી સૂકો પ્રદેશ, પણ સૌથી વધુ નદીઓ કચ્છમાં છે. 185 માંથી 97 નદીઓ કચ્છમાં છે અને 71 નદીઓ સૌરાષ્ટ્રમાં છે. બહુ બધાએ જવાબ આપ્યો છે 71 સૌરાષ્ટ્ર, વેરી ગુડ, બરાબર છે. ભાવિનભાઈએ તો આખું બાયફર્કેશન જ કરી આપ્યું, બરાબર છે, સાચો જવાબ છે તમારો. બરાબર, તો આ 71 અહીંયા છે. અને તળ ગુજરાતમાં કેટલી નદીઓ છે? ટોટલ 17 નદીઓ છે, બરાબર, 17 નદીઓ. એમાંથી આપણે મુખ્ય મુખ્ય નદીઓના સવાલો પૂછાય છે, પણ આપણે જેટલું બની શકે જેટલા સવાલો પૂછાય છે એ લિમિટ સુધી કરીશું, બરાબર. અને ઘણી વખત તમે ક્લાસ 1-2 ની ને સારી એક્ઝામની તૈયારી કરતા હો તો નાની નાની નદીઓ પર પણ નજર રાખેલી હોય તો એલિમિનેશન ટેકનિકથી તમને જવાબ મળી શકે. ઘણી વાર એવું થાય કે ચારે ચાર ઓપ્શનમાં જે નદીઓ હોય એ તમે નામ જ ના સાંભળ્યા હોય, ચારે ચારના નામ ના સાંભળ્યા હોય, પણ એમાંથી નાની નાની નદીઓ તમે જોઈ હોય તો તમને ખબર પડે કે આ ત્રણ નદી તો નહીં જ હોય તો કદાચ આ હશે. એટલે ખાલી નામ જોયેલા હોય તમે કે આ વસ્તુ અહીંયા છે, આ જામનગરમાં છે, આ નાની નદી સાબરકાંઠામાં છે, આ નાની નદી ભરૂચમાં છે, તો એના પરથી તમે એક એપ્રોક્સિમેટ આઈડિયા લઈ શકો. ઘણા લોકો શું કરે છે, મોટી મોટી નદીઓ કરીને જતા રહે છે, તો એવું નહીં કરવાનું. સારી તૈયારી કરવી હોય તો જેટલી ડિટેલ આપણી એક્ઝામ માંગે છે એટલી ડિટેલમાં તો જવું જ પડશે. ઓકે, ચલો હવે આગળ વધીશું. તો આ આખા તળ ગુજરાતમાં 17 નદીઓ છે, એમાંથી કેટલીક નદીઓ આજે આપણે જોવાના છીએ, સ્પેસિફિક ઉત્તર ગુજરાતની અને મધ્ય ગુજરાતની. ઓકે, ચલો સૌથી પહેલા હું કહી દઉં ફરીથી, તમે હવે અનએકેડમી સાથે જોડાવવું છે તો અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો, જીપીએસસી સબસ્ક્રિપ્શન પર જશો, એમાં હશે સ્ટેટ પીસીએસ, એમાં જીપીએસસીમાં જાઓ અને ત્યાં તમને મારો કોડ છે 10VK, આ કોડનો ઉપયોગ કરશો તો તમને 10% ફીમાં ડિસ્કાઉન્ટ મળશે. એક વર્ષનો તમે પ્લાન જુઓ અમારો, આ બે વર્ષના પ્લાનની ફી 7,560 રૂપિયા છે અને એક વર્ષના પ્લાનની ફી તો ફક્ત 7,000, એમાં પણ તમારે 10% ડિસ્કાઉન્ટ થઈ જાય તો 6,300 રૂપિયા. એનાથી શું થશે, હું એવું ઈચ્છું છું કે તમે આવું ફ્રીના વિડીયો પણ છે જ, પણ ઘણા બધા એજ્યુકેટરની મદદ લો યાર. એટલું ટોપનું એજ્યુકેશન તમને હવે બધા ટોપના એજ્યુકેટર અનએકેડમી પર આવી રહ્યા છે, તો ઘરે બેઠા બેઠા 6,300 રૂપિયામાં આખું વર્ષ અનલિમિટેડ રેકોર્ડેડ અને લાઈવ લેક્ચર્સ બધું તમે જોઈ શકશો. મારો કોડ યાદ રાખજો, 10VK નો ઉપયોગ કરશો તો ફક્ત મારા વિડીયો નહીં બધાના વિડીયો તમારા માટે અવેલેબલ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. ઉત્તર ગુજરાતનું નદી તંત્ર, જો અહીંયા મેં કેટલીક નદીઓ લખી છે, એનો મતલબ એવું નહીં કે આ જ નદીઓ છે, આજે આપણે ડિટેલમાં વાત કરીશું, પણ એક આપણે જે કહેવાય કે ભાઈ એક તમારે રફ પહેલા આઈડિયા લેવો હોય તો બનાસ, રૂપેણ અને સરસ્વતી તો આ મેઇન થઈ જાય આપણા માટે. તમને ખબર હશે આ ત્રણે ત્રણ નદીઓ, બનાસ, રૂપેણ અને સરસ્વતી, આપણે શું કહીએ છીએ આ ત્રણે ત્રણ નદીઓને? કમેન્ટ કરો કયા પ્રકારની નદી તરીકે ઓળખાય છે, કઈ નદીઓ કહેવાય છે અને કેમ કહેવાય છે. બધાને ખબર જ હશે, એ કોઈ મોટી વાત નથી, તો પણ હું તમને કહી દઉં. અને જુઓ, બનાસની બાજુમાં મેં સીપુ અને બાલારામ લખી, કેમ કે આ સીપુ અને બાલારામ કોની સહાયક નદીઓ છે? બનાસ નદીની સહાયક નદીઓ છે, આપણે ડિટેલમાં વાત કરીશું. આમ તો જોઈએ તો પુષ્પાવતી રૂપેણની સહાયક નદી છે, રૂપેણ જે બીજા નંબરે છે, અને છેલ્લાથી બીજા નંબરે જુઓ અહીંયા લખ્યું છે મેં પુષ્પાવતી. પુષ્પાવતી કોની સહાયક નદી છે? રૂપેણની. ઓકે, તો બનાસ, રૂપેણ અને સરસ્વતી, બહુ બધાનો જવાબ આવ્યો. બાપરે, કેટલા બધા લોકોનો જવાબ આવે, મજા આવી ગઈ હો દોસ્તો. કુંવારિકા નદીઓ કહેવાય છે, ઉત્તર ગુજરાતની ત્રણ કુંવારિકા નદીઓ બનાસ, રૂપેણ અને સરસ્વતી. બીજો સવાલ પૂછું છું, સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓના નામ જણાવો. સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ એના નામ હવે તમે લોકો કમેન્ટ કરશો, બરાબર છે. બધાને આવડે છે બનાસ, રૂપેણ, સરસ્વતી, તો પણ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ. અને આગળ મેં લખી છે, જુઓ હાથમતી નદી, ત્યાં સુધી હું હાથમતી નદીનું તમને કહી દઉં. હાથમતી નદી આની એક સહાયક નદી છે, એનું નામ જણાવો. હાથમતી નદીની સહાયક નદી, એનું પણ નામ કમેન્ટ કરતા રહેજો, બરાબર છે. દરિયાને મળતી નથી એટલે, બહુ બધાના જવાબ છે. મેહુલભાઈ, હેતલબેન, પરફેક્ટ જવાબ છે તમારો. કુંવારિકા નદી છે કેમ કે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસ, રૂપેણ, સરસ્વતી કચ્છના નાના રણમાં સમાઈ જવાથી કુંવારિકા નદીઓ કહેવાય છે. ઓકે, મેઇન જે આપણો જવાબ જે એક્ઝામમાં પૂછે છે, આમ તો ઘણી બધી સૌરાષ્ટ્રની બીજી પણ કુંવારિકા નદીઓ છે, પણ જે મેઇન એમનો સવાલ હોય છે જે આપણા માટે એ છે બ્રાહ્મણી, ફાલ્કુ અને ત્રીજી કઈ, જે મોટી નદી છે બ્રાહ્મણી, ફાલ્કુ અને, બહુ બધાએ જવાબ આપ્યો છે, સાચો જવાબ આપ્યો છે, પણ બધા ઇન્ટરેસ્ટ લો, બધા જવાબ આપો. ઓકે, ચલો તો હરણાઓ,
આપણે આપણે વાત કરીએ ભાઈ કે કઈ વાત કરી હતી મેં તમને બીજો સવાલ પૂછ્યો તો હાથમતીની કોઈ સહાયક નદી છે હાથમતી નહીં સાબરમતી ના બોલતા હો સાબરમતીની સહાયક નદી પોતે હાથમતી છે પણ હાથમતીની પણ એક સહાયક નદી છે હાથમતી કોની સહાયક નદી છે તો સાબરમતીની પણ હાથમતીની પણ એક સહાયક નદી છે કઈ મારે એ જવાબ જોઈએ છે પાછું આ અણાવ જે અણાવ એ પણ સાબરકાંઠામાં આવી એ પણ સાબરમતીને મળશે અત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું ઓકે ગુહાઈ નદીની વાત કરીશું પુષ્પાવતી રૂપેણની સહાયક નદી છે અને સાબરમતીની પણ વાત કરીશું ઓકે તો હજી મને એક જવાબ નથી દેખાતો જે મેં પૂછ્યો છે તમને હાથમતીની સહાયક નદી કઈ છે બ્રાહ્મણી ફાલકુ અને મચ્છુ માલધારીઓની માતા મચ્છુમાનું મંદિર છે ભાઈ મચ્છુના કિનારે માલધારીઓની માતા કહેવાય છે આપણે જસદણની ટેકરીઓમાં આણંદપણાના ડુંગરોમાંથી નીકળે છે મચ્છુ વાંકાનેર મોરબી અને માળિયા મિયાણા કચ્છના નાના રણમાં સમાઈ જાય છે પેલો આપણે સવાલ પૂછાયો હતો ને 11 ઓગસ્ટ 1979 એ મચ્છુ ડેમ તૂટ્યો હતો 1979 એ મચ્છુ પણ સૌરાષ્ટ્રની કુંવારિકા નદી છે વેરી ગુડ ચલો આગળ વધીશું વાત કરી લઉં હું તમને પહેલા આપણે જો આ બનાસ નદીથી શરૂઆત કરવી છે પણ હું તમને કેટલાક આપણી રીતે રફ આઈડિયા આપી દઉં બરાબર છે કેમ કે હવે ભણવાની મજા આવશે કેમ કે આપણે ખાલી નદી નહીં કરીએ એના કિનારે વસેલા શહેરો અને બધું જ કરતા જઈશું થોડું માફ કરી દેજો ભાઈ નકશામાં થોડું આમ તેમ થતું રહેશે ઓકે ચલો બનાસ બનાસની વાત કરીએ તો આમ નીકળે છે આમ જાય છે અહીંયા એના બે ફાંટા પડે છે કચ્છના નાના રણમાં બનાસ આમ તો 266 કિલોમીટર લાંબી છે પણ રફલી એ લોકો 270 કિલોમીટર લખે છે યાદ રાખજો નીકળે છે ક્યાંથી બનાસ નદી તો ઉદયપુરની ટેકરીઓમાં ઉદયપુરની ટેકરીઓ રાજસ્થાન એ કઈ પર્વતમાળાનો ભાગ આવશે એ મને કમેન્ટ કરો ઉદયપુરની ટેકરીઓ રાજસ્થાન કઈ પર્વતમાળાનો ભાગ આવશે એ તમે મને કમેન્ટ કરશો બરાબર છે અહીંયા પણ પાછા છે શિરણવાના ડુંગરો ઉદયપુરની ટેકરીઓમાં પણ એક ડુંગરો કહેવાય છે શિરણવાના ડુંગરો શિરણવા શિરણવાના ડુંગરોમાંથી બનાસ નદી નીકળે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે છે અહીંયા એને બે સહાયક નદીઓ મળે છે એક છે સીપુ કઈ નદી છે સીપુ અને બીજી છે બાલારામ અહીંયા ફરીથી લખી દઉં છું સીપુ અને બાલારામ બે એની સહાયક નદી છે જે બનાસકાંઠામાં એને મળશે ક્યાં મળશે બનાસકાંઠામાં જુઓ બીજો એક સવાલ પૂછું છું બનાસ નદી પરથી બનાસકાંઠા નામ પડ્યું ભારતમાં બે બનાસ નદીઓ છે આમ તો એક ઈસ્ટ બનાસ કહેવાય છે અને એક વેસ્ટ બનાસ કહેવાય છે ઈસ્ટ બનાસ અને વેસ્ટ બનાસ આ આપણી કઈ કહેવાય વેસ્ટ બનાસ કહેવાય કે ઈસ્ટ બનાસ કહેવાય એ પણ કમેન્ટ કરજો અને આપણી જે બનાસ છે એનું જૂનું નામ પર્ણની આશા શું કહેવાય છે પર્ણાશા પેલી જે બીજી છે એને કહેવાય છે વનની આશા આને કહેવાય છે પર્ણની આશા પર્ણાશા બરાબર છે તો જૂનું નામ બનાસ નદીનું શું છે પર્ણાશા છે કિનારે વસેલા શહેરોની પણ વાત કરીશું પહેલા તમને મેં જે સવાલો પૂછ્યા છે જવાબ આપતા મેં જો બહુ બધાનો જવાબ આવી ગયો અરવલ્લીની પર્વતમાળા આ ઉદયપુરની ટેકરીઓ પણ કઈ પર્વતમાળાનો ભાગ આવશે ઉત્તરમાં જેટલા પણ ડુંગરો છે ભાઈ એ બધા કયા છે અરવલ્લીના ડુંગરો છે કયા છે અરવલ્લી પર્વતમાળાના હવે હું તમને એક અરવલ્લી પણ આપણે જો વાત કરી જ છે નદીઓની વાત કરીએ છીએ પણ અરવલ્લીની બહુ જ જરૂર પડશે તો હું શોર્ટમાં અહીંયા તમને પહાડમાંની પણ થોડા ડુંગરોની પણ વાત કરી જ દઉં અહીંયા જે ભાઈ અરવલ્લી પર્વતમાળા ચાર રાજ્યોમાંથી પસાર થાય છે કેટલા રાજ્યોમાંથી ચાર રાજ્યમાંથી પસાર થાય છે અરવલ્લી પર્વતમાળા આમ જોઈએ તો 692 કિલોમીટર લાંબી છે અરવલ્લી પર્વતમાળા કોની વાત કરું છું અરવલ્લી પર્વતમાળાની હવે મને કહો અરવલ્લી પર્વતમાળા કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે કયા પ્રકારના પર્વત પર્વતોના પણ ભાઈ પ્રકાર છે ને આમ તો 5 મુખ્ય પ્રકાર કહી શકાય એમાંથી કયા પ્રકારનું પર્વત છે અરવલ્લી પર્વતમાળા મારે કમેન્ટ જોઈએ ઓકે અરવલ્લી ચાર રાજ્યોમાંથી પસાર થાય છે ચાર રાજ્યના નામ આપો ચલો ચાર રાજ્યના નામ આપો અને ગુજરાતમાં આ જે રાજસ્થાનમાં જે અરવલ્લી પર્વતમાળા છે એમાં ઉદયપુરની ટેકરીઓ છે ઉદયપુરની ટેકરીઓમાં પણ શિરણવાના ડુંગરમાંથી કઈ નદી નીકળશે આપણી તો આ બનાસ નદી નીકળશે બરાબર છે બહુ બધા હજી જવાબ હું પૂછતો રહું છું આપણી વેસ્ટ બનાસ છે બરાબર છે કેમ કે આપણી વેસ્ટ બનાસ કેમ છે વેસ્ટ એટલે પશ્ચિમ દિશામાં આવે છે આ બનાસ પેલી જાય છે ભાઈ ઉત્તર દિશામાં પેલી બાજુ આપણે યમુના સાઈડ તો એને ઈસ્ટ બનાસ કહે છે અને આપણે વેસ્ટ બનાસ કહીએ છીએ વેસ્ટ બનાસને પર્ણની આશા પણ કહેવાય છે એના કિનારે બનાસકાંઠાનું જે આખો જિલ્લો અને એના ઉપરથી નામ આપ્યું બીજો એક સવાલ પણ પૂછું છું બહુ બધા સવાલો મેં તમને પૂછ્યા છે આજે તો બરાબર છે બનાસ નદી એના ઉપરથી બનાસકાંઠા નામ પડ્યું ગુજરાતના કેટલા જિલ્લાના નામ નદી પરથી છે કેટલા જિલ્લાના નામ નદી પરથી આપવામાં આવ્યા છે મને એ જવાબ આપો ચલો કેટલા જિલ્લાના નામ નદી પરથી છે અરવલ્લી બરાબર છે વિષ્ણુભાઈનો સાચો જવાબ છે રાઠોડ જયેન્દ્રસિંહનો પણ સાચો જવાબ છે ગેડ પર્વતમાળા ગેડ પર્વત અરવલ્લી પણ ગેડ પર્વતનું ઉદાહરણ છે સૌથી મોટું ઉદાહરણ ગેડ પર્વતનું ભારતમાં કયું છે
હિમાલય પણ અરવલ્લી પણ ઘેડ પર્વતના ઉદાહરણ તરીકે લઈ શકો. અને બીજું પણ એક પર્વત કે છે એને અવશિષ્ટ પર્વત. કયો પર્વત કહેવાય છે? અવશિષ્ટ પર્વત. હવે તમને જાણીને નવાઈ થશે, બહુ બધાના જવાબ આવ્યા છે, ત્રણ ખોટો જવાબ છે દોસ્ત. કેટલા જિલ્લાઓના નામ નદી પરથી પડ્યા છે? તો પાંચ જિલ્લાઓના નામ નદી પરથી પડ્યા છે. પાંચે પાંચ જિલ્લા કમેન્ટ કરજો, બરાબર છે? તમને બધાને એન્ગેજ રાખવાના છે, વાંચતા કરી દેવાના છે, ભયંકર ઇન્ટરેસ્ટ લો. ખાલી આમ નહીં કે હું ભણાઈને જતો રહ્યો અને તમે બસ જોઈ લીધું, એનાથી તૈયારી નથી થતી દોસ્ત, બરાબર? ઇન્ટરેસ્ટ લેવો પડે, જવાબ આપવા પડે, વાંચવું પડે, મજા આવે ક્વિઝ જેવું હોય તો. ચલો, હિમાલય પણ ઘેડ પર્વત છે, અરવલ્લી પણ ઘેડ પર્વત હતી. હવે હું તમને કહી દઉં, પહેલા અરવલ્લી પર્વતમાળાની એટલે વાત કરું છું કે આજે આપણે જે નદીઓ જોવાના છે એ બધી અરવલ્લી પર્વતમાળામાંથી પણ નીકળતી ઘણી નદીઓ આપણે જોઈશું. તો અરવલ્લી પર્વતમાળાની વાત કરીએ, જે મેં અહીંયા જો અહીંયા કર્યું છે કે ભાઈ આ જે અરવલ્લી પર્વતમાળા છે એ કયા ચાર રાજ્યમાંથી પસાર થાય છે, હજી સુધી કોઈએ જવાબ આપ્યો નથી. પણ નદીઓનો જવાબ ભાવિન ભાઈ આપી ચૂક્યા છે. તાપી બનાસ કાંઠા બનાસ નદી પરથી, સાબરકાંઠા સાબર નદી પરથી, નર્મદા નદી પરથી નર્મદા, અને મહીસાગર, બરાબર છે, મહીસાગર. આ પાંચ નદીઓ પરથી પાંચ જિલ્લાઓના નામ પડ્યા છે. હવે હું તમને એક સવાલ એવો પૂછું છું, આ પાંચ નદીઓમાંથી કયા જિલ્લાની નદી એ જિલ્લા એના પરથી નામ પડ્યું છે પણ એ જિલ્લામાંથી નદી ગુજરાતમાં પ્રવેશ કરતી નથી? તો એવો જિલ્લો કયો જેનું નામ નદી પરથી પડ્યું છે પણ જે નદી પરથી નામ પડ્યું છે ને એ નદી એ જિલ્લામાંથી ગુજરાતમાં નથી પ્રવેશતી. હા, એના કિનારે એ વસેલું છે પણ પ્રવેશ ત્યાંથી નથી, એ પણ જવાબ આપજો, બરાબર? બહુ મજા આવવાની છે, બહુ બધા સવાલ હું તમને પૂછી રહ્યો છું આજે. તો અરવલ્લી પર્વતમાળા જે છે એ ભારતના ચાર રાજ્યો છે. એક જવાબ આવ્યો છે પણ ખોટો છે ભાઈ, સત્યપાલસિંહ, રાજસ્થાન, એમપી લખ્યું એમણે. એમપી મધ્યપ્રદેશમાં ના જાય ને બે દોસ્ત, અરવલ્લી પર્વતમાળા. તમારો જવાબ ખોટો છે, ગુજરાત દિલ્હી બરાબર છે, રાજસ્થાન બરાબર છે. હજી એક એવું રાજ્ય જેમાંથી અરવલ્લી પર્વતમાળા પસાર થશે, મધ્યપ્રદેશમાં અરવલ્લી જતી નથી. બહુ બધાનો જવાબ આવી ગયો, નર્મદા, વિષ્ણુભાઈ, અશોકભાઈ, રાકેશભાઈ, જયભાઈ, બધાનો સાચો જવાબ છે. નર્મદા નદી નર્મદા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશતી નથી. નર્મદા નદી કયા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે? બહુ બધા લોકો જવાબ આપવા લાગશે, મેહુલભાઈએ તો ઓલરેડી આપી ચૂક્યો છે, બરાબર છે? તો નર્મદા નદી કયા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે એ વાત પણ કરજો. ચલો, અરવલ્લી પર્વતમાળા પર પાછા આવીએ. એક વસ્તુ હું તમને કહી દઉં, અરવલ્લી પર્વતમાળા જે છે ને એ વિશ્વની સૌથી જૂની પર્વતમાળામાંથી એક કહેવાય છે. એટલે એવું કહેવાય ને ભાઈ, આખી દુનિયાનો ઇતિહાસ અરવલ્લીએ જોયો છે. આ હિમાલય હિમાલય તો એના સામે નવી કહેવાય. એનો મતલબ હિમાલય તો અત્યારે જયારે ભારતની જે પ્લેટ યુરેશિયા સાથે અથડાઈ ત્યારે એનું નિર્માણ થયું. અરવલ્લી તો આપણે આફ્રિકા ખંડ જોડે જોડાયેલા હતા, પેન્જિયા ને એ બધી જે થિયરીઓ છે ત્યારે પણ અરવલ્લી હતી. એટલે અરવલ્લી તો એમ કહેવાય ભાઈ, ભગવાનથી બે વર્ષ નાની હશે, મજાક કરું છું. પૃથ્વીનું જ્યારથી સર્જન થયું, પૃથ્વી 470 કરોડ વર્ષથી છે, તો સૌથી જૂની પર્વતમાળા અરવલ્લી છે. અને એવું કહેવાય છે ભાઈ કે એ અરવલ્લી જે છે, અરવલ્લી પર્વતમાળા એ હિમાલયથી, કોનાથી? હિમાલયથી 1.5 ગણી ઊંચી હતી. એટલે જો હિમાલય આજે આટલું છે તો એનાથી પણ 1.5 ટાઈમ્સ ઊંચી હતી જ્યારે એનું સર્જન થયું હતું. ભાઈ જ્યારે જન્મ થાય ને યુવાની અવસ્થામાં હોય ત્યારે તો આપણા દિવસ હોય ભાઈ, રોલો પડતો હોય. એવો અરવલ્લીના એવા દિવસો હતા જ્યારે હિમાલયથી 1.5 ગણી ઊંચી હતી. અને બોલો આજે અરવલ્લી કેટલી થઈ ગઈ, હિમાલય સામે તો કઈ ના કહેવાય. તો કેમ આવું થયું હશે, એનું રીઝન શું હોઈ શકે કે આ અરવલ્લી આટલી ઊંચી હતી તો પર્વતની હાઈટ ઘટી કેવી રીતે ગઈ, તે પણ મને જવાબ આપતા રહેજો. ઓકે, છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાંથી હાફેશ્વર પાસેથી નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે. બહુ બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે એટલે હું એના પર બહુ વાત નથી કરતો, બરાબર છે? તો અરવલ્લી એની હાઈટ કેમ ઘટી ગઈ, એ હાઈટ ઘટી ગઈ ને એવું કહેવાય છે અરવલ્લીના હવે ફક્ત અવશેષો જ રહ્યા છે. અત્યારે આપણે જે જોઈએ છીએ ને તો ફક્ત અવશેષો જ અરવલ્લીના. અરવલ્લી જ્યારે અરવલ્લી આપણને એમ કહે કે ભાઈ અમારા દિવસો હતા, આ તો તમે જે જુઓ છો ને એ મારા ફક્ત અવશેષો છે, પહેલા આવ્યા તો ખબર પડતી કે હિમાલયથી 1.5 ગણી ઊંચી હતી, તો એને અવશેષો રહ્યા એટલે અવશિષ્ટ પર્વત કહેવાય છે. કયો પર્વત કહેવાય છે? અવશિષ્ટ પર્વત. તો આટલી મોટી મોટી પર્વતમાળાનું નિર્માણ કઈ રીતે થાય? તો હવે તમે બધા સવાલ પૂછશો, સાહેબ આ ઘેડ પર્વત શું છે, બરાબર? ઘેડ પર્વત શું છે? હવે જુઓ યાર, આજનો લેક્ચર નદીઓનો છે અને આપણે પહાડોમાં જતા રહ્યા છીએ, પણ વાંધો નહીં, બરાબર? જો મારી કોઈ લિમિટ નથી, મને જે મજા આવશે ને હું ભણાવીશ. ઓકે, મને એટલું છે કે મારું જે નોલેજ છે તમને હેલ્પ થઈ શકે અને એની મદદથી તમે કેટલી એક્ઝામો પાસ કરવી હોય એ કરો. ઓકે, ઘેડ પર્વત એવું છે કે ભાઈ માની લો કે બે પ્લેટો ટકરાતી હોય જમીનની, અથવા તો બે જે સપાટીઓ છે એના પર દબાણ આવે, બંને એકબીજા તરફ ધકેલાય, ત્યારે શું થાય ભાઈ? તમે આ જો બે દિવાલો છે રૂમની એ બંને બાજુથી બંધ કરી દો અને વચ્ચે જેટલી પણ વસ્તુઓ ભરી એ ઉછળીને બહાર જ આવવાની ને, તો એવી રીતે જ્યારે બે બાજુથી સામસામી દિશામાં આવો જો કોઈ
અથડામણ થાય છે તો જમીન જે છે એના પાસે એક જ ઓપ્શન રહે છે. શું ઓપ્શન રહે છે કે અહીંયા વલયો પડે છે, જમીન ઉપસી જાય છે. તમે કોઈ પણ વસ્તુને દબાવો તો એ ક્યાં આવે? બહાર જ આવે, બરાબર છે. તો આવા જે વલયો પડે ને એનાથી જે પર્વતમાળા રચાય એને કહેવાય ગેડ પર્વત. કયો પર્વત કહેવાય? ગેડ પર્વત. જ્યારે સામ સામેની બે પ્લેટોની અથડામણથી વચ્ચેની જમીન પાસે કોઈ ઓપ્શન રહેતો નથી એટલે એ ઉપસીને બહાર આવી જાય છે. કેમ કે જ્યારે પ્રેશર આવે બંને બાજુથી તો એક જ રસ્તો રહે બહાર આવવાનો. તો બહાર આવે આ રીતે અરવલ્લીનું નિર્માણ થયું હશે. હિમાલયનું નિર્માણ પણ ભારતની જે આપણી બોર્ડર છે, આ જો આપણે આ કાશ્મીરની વાત કરીએ ને આ જો બોર્ડર છે ભારતની, તો હિમાલય સાદની પણ જે નિર્માણ છે એ આપણી ઇન્ડિયન પ્લેટ યુરેશિયાની પ્લેટ સાથે અથડાઈ હતી. તો આ જમીન પાસે કોઈ ઓપ્શન ના રહ્યું તો આમ ત્રણ પડમાં, એટલે હિમાલયના ત્રણ ભાગ પડે છે. ખબર છે ને બધાને, ભારતની ભૂગોળ ભણશો ને તો હિમાલયના ત્રણ વલયો છે. તો એ ત્રણ ભાગ એટલે અહીંયા સૌથી મોટો વલય છે, પછી એનાથી નાનો અને પછી એનાથી નાનો, જેને આપણે બૃહદ હિમાલય, લઘુ હિમાલય અને શિવાલિક હિમાલય કહીએ છીએ. તો એ રીતે ગેડ પર્વતનું નિર્માણ થયું છે. અરવલ્લી પણ એ જ પ્રકારની એ પર્વતમાળા છે અને હશે. ચલો તો આ અરવલ્લીની વાત કરી. જે ચાર રાજ્યોમાંથી પસાર થાય છે, કોઈનો હજી સુધી બરાબર જવાબ નથી આવ્યો. જો કોઈનો જવાબ આવ્યો હોય તો મેં કદાચ કમેન્ટ મિસ કરી દીધી હોય, બરાબર છે. તો એ ચાર રાજ્યો છે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, બરાબર છે. વિશ્વની સૌથી જૂની પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક, અનેક ખનિજ સ્ત્રોતોનો ભંડાર એટલે અરવલ્લી. સૌથી મેઇન તો તાંબુ, સીસું, જસત આપણે જોઈએ ને બનાસકાંઠામાંથી મળે છે. જ્યારે જિલ્લો ભણીશું ત્યારે કાલ્પનિક વાર્તામાં તાંબાના વાસણમાં સિદ્ધરાજ જયસિંહ દૂધ પીવાના છે. તો તાંબુ, સીસું અને જસત. અને તાંબુ તો યાર સિંધુ ખીણની સંસ્કૃતિના જે લોકો હતા ને એ લોકો પણ અહીંયા રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળામાંથી જ તાંબુ મેળવતા હતા. એક જગ્યાથી ખેતડી કરીને એવું કહેવાય છે, ત્યાંથી એ લોકો તાંબુ મેળવતા હતા. બોલો, અન્ય એક ખનિજોનો ભંડાર છે. કેમ કે જે ખનિજોનું નિર્માણ થાય છે એ ખડકોના દબાણથી જ થાય છે. આટલા વર્ષોથી અરવલ્લી છે તો પોતાની અંદર એટલું બધું તાંબુ ને સીસું ને જસત ને બીજા એટલા ખનિજો લઈને બેઠી છે. ફુલેસ્ટોનાઇટ, પછી ટાઇલ્સ તમે જુઓ તો આપણા માર્બલ્સ, આરસ પહાણો જે અંબાજીની આસપાસથી મળે છે. અને રાજસ્થાનમાં તો કેટલી બધી માઇન્સ છે, બરાબર છે. એ અરવલ્લી પર્વતમાળા, ત્યાંના ઉદયપુરની ટેકરીઓ, એના શિરણવાના ડુંગરમાંથી બનાસ નીકળે છે. ચલો દોસ્તો, આપણે આવી જઈએ આપણી બનાસ પર. ઓકે, બનાસ પર જવાનું છે, આપણે ક્યાંક બીજે જ જતા રહ્યા. ઓકે ચલો, તો અરવલ્લીને તમે કમ્પ્લીટલી સમજી ગયા છો. હવે બનાસ નદી પર આવીએ. એની બે સહાયક નદીઓમાં મેઇન આપણે કરીશું સીપુ. કઈ નદી છે? સીપુ. એના પર સીપુ ડેમ પણ છે બનાસકાંઠામાં. અને સીપુ નદી ડીસા પાસે, ડીસા પાસે ભડત ગામે, ભડત ગામનું નામ છે. શું નામ છે? ભડત ગામે. કોને મળે છે? બનાસ નદીને મળશે. તો સીપુ નદી ક્યાં મળે છે? ડીસા પાસે ભડત ગામે બનાસ નદીને મળશે. બનાસ કિનારે આવેલા જે શહેરો છે એમાં મુખ્યત્વે છે ડીસા, અને બીજું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે દાંતીવાડા. આમ તો કાંકરેજી અને સિહોર, એ પણ સિહોરી જે આપણે કહીએ છીએ બનાસકાંઠાનું, બરાબર છે. તો કાંકરેજી, સિહોરી, દાંતીવાડા, ડીસા આ બધા કોના કિનારે છે? બનાસ નદીના કિનારે છે. પર્ણા સાજુનું નામ છે. 266 કિલોમીટર બનાસની લંબાઈ છે. જિલ્લાનું નામ નદી પરથી પડ્યું છે. ડીસા એના કિનારે છે. ડીસા શેની ખેતી માટે વખણાય છે? તો બનાસના કિનારે ડીસામાં શેની ખેતી થશે? કમેન્ટ આપો. સૌથી વધારે ગરમી ગુજરાતમાં ડીસામાં પડે છે. ક્યાં પડે છે? ડીસામાં પડે છે. તો ત્યાં ડીસા પાસે ભડત ગામે સીપુ નદી એને મળશે. અને સીપુ ડેમ પણ છે. જો એવું પૂછાય કે ભાઈ સીપુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે, તો આપણે જગ્યા એટલી ઇમ્પોર્ટન્ટ નથી પણ જિલ્લો ઇમ્પોર્ટન્ટ છે. કયો? બનાસકાંઠા. ઓકે, સીપુ યાદ રાખજો. અને બાલારામ બીજી નદીની પણ વાત કરીશું. ડીસા પાસે શેની ખેતી થાય છે? બહુ બધા લોકોના જવાબ આવવા લાગ્યા. બટાકા. બહુ જ સાચો જવાબ અને વ્યવસ્થિત જવાબ. બટાકાની સૌથી વધુ ખેતી ડીસા કરે છે, બરાબર છે. બનાસકાંઠા જિલ્લો બટાકાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભાઈ બધા જોડે સેટ થઈ જાય એવું બટાકું. હા, આપણે શાકભાજીમાં અત્યારે આપણે જોતા હોઈએ બટાકા વગર ના ચાલે. તો એ જે બટાકા છે, બટાટાની ખેતી સૌથી વધારે ડીસા કરે છે. અને એના કારણે બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. બીજું પણ એક પાકનું વાવેતર છે જેમાં બનાસકાંઠા પ્રથમ સ્થાન ધરાવે છે. એ પણ મને કમેન્ટ કરજો કે જેનું પણ, જે આપણે કહીએ એના પણ ઉત્પાદનમાં બનાસ નદીના પાણીએ બહુ જ ફાળો આપ્યો હશે. જે ગોઢનું મેદાન, ગોઢાનું મેદાન બનાસકાંઠામાં છે, એ વિસ્તારમાં સૌથી વધારે ખેતી શેની થાય છે? મારે એ પણ જવાબ જોઈએ છે. બાજરી. દશરથભાઈનો જવાબ આવી ગયો. તો બાજરી અને બટાટા આ બે જે વસ્તુઓ છે, બાજરી અને બટાકા, એ ક્યાંની છે ભાઈ? તો આપણા જે કહેવાય બનાસકાંઠાની. તો ફરીથી આવી જઈએ. સીપુ નદી ભડત ગામે ડીસા પાસે બનાસ નદીને મળશે. અને બીજી નદીની વાત કરીએ. હવે મારે એક પાછી બ્લેન્ક્સ જોઈશે, બે મિનિટ ઉભા રહો.
બીજી કઈ નદી ની વાત કરીએ? નહીં તો આમાંથી કઈક હું ભૂસી નાખું એવું કરીએ, કેમ કે એટલું બધું ભરાઈ ગયું છે કે મજા નથી આવતી. ઓકે, થોડું હું તમને અહીંયા જવા દઈએ છે. આને બાલારામ નદી, બાલારામ એક જગ્યાનું પણ નામ છે ભાઈ. એના કેટલા બધા સવાલો પૂછાયા છે, હું તમને કહીશ, મજા આવશે ભણવાની. તમે બાલારામ નદી, તો બાલારામ નદીનું પણ નામ છે અને જગ્યાનું પણ નામ છે. અને તમે બીજું, બાલારામ એક અભયારણ્યનું પણ નામ છે. સેના માટેનું અભયારણ્ય છે બાલારામ અભયારણ્ય, કમેન્ટ કરો મને. બાલારામ નદીનું પણ નામ છે, જગ્યાનું નામ છે જેના કિનારે બાલારામ આવેલું છે, અને એક અભયારણ્ય પણ છે. કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે મારે કમેન્ટ જોઈએ. બાલારામ, બાલારામ નદી, જગ્યા અને અભયારણ્ય કયું? અને આ બાલારામ જે છે ને, એમાં એક સમયનું રજવાડું હતું, તો બાલારામ પેલેસ પણ છે. પેલેસ, એ પેલેસ તમે બધાએ જોયું છે. બોલો, તમે જોયું છે બાલારામ પેલેસ? બધાએ જોયું છે. રીચ, બાલારામ રીચ અભયારણ્ય, બહુ બધાની કમેન્ટ આવવા લાગી દોસ્તો, બહુ મજા આવી રહી છો. બાલારામ રીચ અભયારણ્ય, એ બાલારામ નદીના કિનારે, જગ્યાનું નામ પણ બાલારામ, અને ત્યાં બાલારામ રીચ અભયારણ્ય છે. રીચ અભયારણ્ય, ઓકે ચલો. અને એ બાલારામ પેલેસ તમે ક્યાં જોયું છે? જવાબ આપજો મને. ટીવીમાં જોયું તમે બધા, ટીવીમાં. જો તમારા ઘરે ચેનલ છે, ગોવિલભાઈ તમારો, કનકસિંહજી તમારો જવાબ સાચો છે. બહુ બધાએ કીધું સૂર્યવંશમ. ભાઈ હમણાં લોકડાઉનમાં તો સેટમેક્સ વાળા પાસે એક જ પિક્ચર હોય, આઈપીએલ પણ હવે તો કેન્સલ થઈ ગઈ, તો એક જ પિક્ચર દિવસ રાત ચલાવે છે. કયું પિક્ચર ચલાવે છે? સૂર્યવંશમ. તો એ સૂર્યવંશમ, સૂર્યવંશમ જે પિક્ચર છે અમિતાભ બચ્ચનનું, એનું શૂટિંગ જે થયું છે બાલારામ પેલેસમાં થયું છે. તમે જોયું હશે તો તમને ખબર પડશે. ઓકે ચલો, આપણે એની વાત નથી કરવી. બાલારામ રીચ અભયારણ્ય, એક મસ્ત સવાલ પૂછું છું. ગુજરાતમાં ચંદનના વૃક્ષો ક્યાં જોવા મળશે? આ સવાલ પૂછાયેલો છે બરાબર, અને બહુ બધાને ખબર નથી હોતી. ચંદનના વૃક્ષો, હવે ઓન પેપર તો ઓન પેપર, રિયલમાં હોય કે ના હોય એ આપણે કોઈ લેવા દેવા નહીં, પણ આ સવાલ પૂછાયેલો છે. ગુજરાતમાં ચંદનના વૃક્ષો ક્યાં કયા જંગલોમાં જોવા મળે છે? તો જવાબ શું આવશે? બાલારામમાં જોવા મળે છે. બાલારામ અભયારણ્ય, બાલારામ જંગલ પ્રદેશ, એમાં તમને ચંદનના વૃક્ષો જોવા મળશે. યાદ રાખજો, બાલારામ કયા તાલુકામાં છે એ પણ તમારે કમેન્ટ કરવી હોય તો કરજો. પાલનપુર, પાલનપુર તાલુકો જ લાગુ પડે છે ને બાલારામને, તો બરાબર છે. તો ચલો, એ પણ આપણે જયારે જિલ્લો ભણીશું ત્યારે વધારે વાત કરીશું. આ બાલારામ નદી, બાલારામ રીચ અભયારણ્ય, અને એ બાલારામ બનાસ નદીને મળે છે. એ બાલારામ પણ કઈ નદીને મળે છે? બનાસ નદીને મળે છે. ક્યાં મળે છે? જ્યાં બનાસ નદી પર આ જે શહેર છે ભાઈ બનાસ નદીનું, જો આ દાંતીવાડા, દાંતીવાડા જેના કિનારે છે, એ દાંતીવાડા પાસે બનાસ નદી અને બાલારામ નદી મળી જશે. કઈ નદી મળી જશે? બાલારામ નદી. એવું કહેવાય છે દાંતીવાડા ડેમના ઉપરવાસમાં બાલારામ નદી બનાસ નદીને મળે છે. સીપુ મળે છે બનાસ નદીને ભડત ગામે, ડીસા પાસે ભડત ગામે, જ્યારે બાલારામ મળે છે બનાસ નદીને દાંતીવાડા ડેમ પાસે. હવે આપણે વાત કરીએ દાંતીવાડા ડેમની. કોની વાત કરીશું? દાંતીવાડા ડેમની. ચલો હું સવાલ પૂછું છું, કોના સમયમાં દાંતીવાડા ડેમ બન્યો? કોના સમયમાં દાંતીવાડા ડેમ બન્યો એ મને કહેજો, તમે કમેન્ટ આપજો. કયા મુખ્યમંત્રી હતા, કયા વર્ષે બન્યો દાંતીવાડા ડેમ? અને બીજો એક સવાલ, ત્યાં આપણે કૃષિ યુનિવર્સિટી બનાવી છે, એ કૃષિ યુનિવર્સિટીનું નામ શું છે અને એની સ્થાપના કયા વર્ષમાં થઈ? કૃષિ યુનિવર્સિટીનું નામ શું છે, એની સ્થાપના કયા વર્ષમાં થઈ? ચલો બધા ફટાફટ કમેન્ટ આપો. મિત્રાજ કોટક, બહુ જ સાચો જવાબ. રાજ્યભાઈ બરાબર છે. રાજ મકવાણા, તમારો જવાબ નથી બરાબર છે. ચલો પંકજભાઈ, બધાએ લખ્યું છે બળવંતરાય મહેતા, સાચો જવાબ છે ભાઈ. બળવંતરાય મહેતા ગુજરાતના બીજા નંબરના મુખ્યમંત્રી હતા. બળવંતરાય મહેતા, એમના સમયમાં 1965માં આ ડેમનું ઉદઘાટન થયું, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? સરદાર કૃષિનગર. આપણે આ સરદારનગર ઉપરથી જ આપણે તો કૃષિ યુનિવર્સિટીને નામ આપ્યું છે, બાકી આને આપણે કહીએ છીએ દાંતીવાડા ડેમ તરીકે પણ ઓળખાય છે. બરાબર છે, દાંતીવાડા ડેમ તરીકે જ ઓળખીએ છીએ આને. તો એ પણ યાદ રાખજો, બળવંતરાય મહેતાના સમયમાં દાંતીવાડા ડેમ 1965માં બનાસ નદી પર બન્યો, અને ઉત્તર ગુજરાતમાં આપણે ક્રાંતિ લઈને આવ્યા. અને જે કૃષિ યુનિવર્સિટી છે એનું નામ છે સરદારનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. એની સ્થાપના ક્યારે થઈ એનો પણ મને સવાલ તમને પૂછું છું. બરાબર છે, ઓકે. અને બીજો એક સવાલ પૂછું છું. જુઓ, મેં તમને કીધું તું મારી કોઈ લિમિટ નથી. મેં હમણાં ભૂગોળની વાત કરવા લાગીએ છીએ, આપણે જિલ્લાઓ જોવા લાગીએ છીએ. હવે એક સવાલ હું તમને બંધારણનો પૂછું છું. બંધારણ સારું છે તમારા બધાનું, કમેન્ટ આપજો બરાબર. તો હું તમને એક સવાલ પૂછું છું કે ભાઈ, રાજ્યોએ પોતાની જે પણ વ્યવસ્થા છે એમાં કૃષિ અને પશુપાલનમાં વૈજ્ઞાનિક ઢબોને ઇન્ક્લુડ કરવી જોઈએ. કૃષિ અને પશુપાલનમાં
વૈજ્ઞાનિક ઢબો એડ કરવી જોઈએ, એટલે વૈજ્ઞાનિક ઢબે કૃષિ અને પશુપાલન કરવું જોઈએ એવા નિર્દેશો આપવામાં આવ્યા છે. કોને? રાજ્યોને. તો એ નિર્દેશો બંધારણના કયા અનુચ્છેદમાં છે? ને એ સવાલ મેં તમને કેમ પૂછ્યો હશે એની વાત તમે પહેલા જવાબ આપો, પછી હું તમને કરીશ. બરાબર છે? ઓકે, ચલો ત્યાં સુધી હું થોડું રિવિઝનની વાત કરી લઉં. બનાસ નદી ઉદયપુરના શિરણવાના ડુંગરોમાંથી નીકળે છે, 266 કિલોમીટર લંબાઈ છે. એની બે મુખ્ય સહાયક નદીઓ સીપુ અને બાલારામ છે. સીપુ ભડત પાસે બનાસ નદીને મળે છે, ડીસા પાસે ભડત ગામે, અને બાલારામ મળે છે દાંતીવાડા ડેમ પાસે. ડીસા અને દાંતીવાડા, કાંકરેજી અને સિહોરી બનાસ નદીના કિનારે છે, અને બનાસ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. પાટણ જિલ્લામાં થઈને કચ્છમાં જાય છે. કચ્છમાં એના બે ફાંટા પડે છે, એક છે વારાહી, એક ફાંટો કયો કહેવાય છે વારાહી, અને બીજો ફાંટો કહેવાય છે સાંતલપુર. તો વારાહી અને સાંતલપુર પાસે બનાસ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બહુ બધાનો જવાબ આવી ગયો. અનુચ્છેદ 48 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, અનુચ્છેદ 48 એવું કહે છે કે રાજ્યોએ કૃષિ અને પશુપાલનમાં વૈજ્ઞાનિક ઢબોનો સમાવેશ કરવો જોઈએ. બરાબર છે? અનુચ્છેદ જે આપણે કહીએ ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યોએ એટલે એનો મતલબ એવું નથી ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય. રાજ્યની ડેફિનેશન ભાગ 4 માં ઘણી મોટી છે, જે અનુચ્છેદ 36 માં છે. રાજ્યના ડેફિનેશનમાં બધી જ જેટલી ગવર્મેન્ટ ઓથોરિટી છે, ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, કે પછી જેટલી પણ આપણા કંટ્રોલમાં જેટલી પણ સંસ્થાઓ છે, એ બધું જ આવી જાય છે. ભારતનું જે એમ આપણે વિધાનસભાની વાત કરો કે કેન્દ્રની જેટલી પણ સભાઓ છે, બધાનો સમાવેશ થઈ જશે, એ બધાને લાગુ પડે છે. તો ગુજરાતે જ્યારે આ વસ્તુ કૃષિમાં વૈજ્ઞાનિક ઢબો લાવવી હોય તો એના માટે તો પહેલા શું જોઈએ? આપણને વૈજ્ઞાનિક ઢબો ખબર તો હોવી જોઈએ કૃષિમાં. એના માટેના એક્સપર્ટ જોઈએ. એના માટેના એક્સપર્ટ માટે એના માટેના કોર્સ ચલાવવા પડે. એના માટેના કોર્સ ચલાવવા માટે યુનિવર્સિટી જોઈએ. તો કૃષિ યુનિવર્સિટીની જરૂરિયાત જણાઈ. તો એવું કહેવાય કે જૂન 1972 આપણે ત્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ. એટલે કેટલીક બુકો 73 બતાડે છે, પણ જૂન 1972 છે. જૂન 1972 દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ, અને ગુજરાતે ગર્વ લીધું હશે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અમે અમલમાં લાયા. હવે એક સવાલ પૂછું છું, જૂન 1972 જ્યારે સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બની, જે ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે, 4 કૃષિ યુનિવર્સિટીઓ છે ગુજરાતમાં, એનું વડુ મથક પણ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે, એમની સ્થાપના થઈ ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના વખતે મુખ્યમંત્રી કોણ હતા? બીજો જવાબ આપો મને. ઓકે, ચલો બહુ બધી મજા આવવાની છે. બનાસ નદી વારાહી અને સાંતલપુર પાસે કચ્છના નાના રણમાં સમાઈ જવાની છે, પરણાસા કહેવાય છે. તો બધા સમજી ગયા હશે બનાસ નદીની આપણે જે પણ વાત કરવાની હતી, મોટા ભાગની બધી વાત કરી લીધી. અરવલ્લી પર્વતમાળા, ગેડ પર્વત, ત્યાંથી આપણે સમજવાનું ચાલુ કર્યું. શિરણવાના ડુંગરો, ઉદયપુર, નદી નીકળે છે, સીપુની વાત કરી, બાલારામની વાત કરી, સીપુ ડેમ પણ છે બનાસકાંઠામાં. ઓકે, અને આ બધી જ વાતો સાથે બનાસકાંઠામાંથી આગળ જઈને બનાસ પાટણમાં થઈને કચ્છના નાના રણમાં વારાહી અને સાંતલપુર એ બે ફાંટા પડે છે, ત્યાં કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, એટલે એને કુંવારિકા કહે છે. 1972 ચીમનભાઈ પટેલ નહોતા દોસ્ત, 1972 હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. બરાબર છે ને? બહુ બધાનો જવાબ હિતેન્દ્રભાઈ દેસાઈ આવે છે. મેં ચીફ મિનિસ્ટર પૂછ્યા છે, જવાહરલાલ નહેરુની વાત ના કરો. બરાબર છે? એ તો ભારતના પ્રધાનમંત્રી હતા, હું મુખ્યમંત્રીની વાત કરું છું. ઓકે, બીજી 3 કૃષિ યુનિવર્સિટીઓ છે, નવસારી, આણંદ અને જૂનાગઢ ખાતે. ઓકે, ચલો આગળ વધીશું. જોઈએ હવે આ બનાસ નદી. જુઓ, તમને અહીંયા સીપુ બતાડી છે. આ સીપુ ડીસા પાસે ભડત ગામે મળશે, જ્યારે દાંતીવાડા પાસે બાલારામ મળશે. પાલનપુર કઈ નદીના કિનારે છે? તો પાલનપુર બનાસના કિનારે નથી. પાલનપુર કઈ નદીના કિનારે છે? જવાબ આપજો કમેન્ટમાં. ઓકે, પાલનપુર જે બનાસકાંઠાનું મુખ્ય મથક છે એ બનાસ નદીના કિનારે નથી, પણ એની સહાયક નદીના કિનારે છે. અહીંયા દોરેલું જ છે, તો પણ હું તમને સવાલ પૂછું છું. બરાબર છે? હવે જુઓ, અહીંયા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પણ વાત છે અને બનાસ. રાજસ્થાનના સિહોરી જિલ્લાના શિરણવાના પર્વતમાંથી નીકળે છે. જો જિલ્લો પણ કરવો હોય તો તમારા પાસે છે સિહોરી જિલ્લાના શિરણવાના પર્વતો. કચ્છના નાના રણમાં એના બે ફાંટા પડે છે, વારાહી અને સાંતલપુર. આપણે યાદ રાખી લેજો, 270 કિલોમીટરની અંદાજિત લંબાઈ છે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જૂન 1972 આપણે યાદ રાખીશું આપણે. અને બાયોગેસ પ્લાન્ટ, હા આ બહુ મસ્ત વસ્તુ છે, બાયોગેસ પ્લાન્ટ, ગુજરાતનો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણ, એ પણ આ નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? જો આવો સવાલ પૂછાય તો મજા આવી જાય. બનાસ નદીના કિનારે છે. હું સવાલ પૂછું છું, કયા જિલ્લામાં છે?
મહેથાણ કયા જિલ્લામાં આવશે બાયોગેસ પ્લાન્ટ એ જવાબ આપો. ગુજરાતનો સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ અને રાત્રે સૂર્યપ્રકાશથી ઉર્જા મેળવતું ગામ છે ભાઈ મહેથાણ. મહેથાણ કયા જિલ્લામાં છે મારે કમેન્ટ જોઈએ. પાલનપુર બાલારામના કિનારે છે. મિત્રજભાઈ, પ્રવીણકુમારભાઈ, હેતલબેન, બધાનો સાચો જવાબ છે. બરાબર છે, મજા આવી ભાઈ. પાલનપુર બાલારામ નદીના કિનારે છે, પણ યાદ રાખજો એ જ બાલારામ પેલેસ, ચંદનના વૃક્ષો, બાલારામ નદી, રીચ અભયારણ્ય અને પાલનપુર, એ પણ યાદ રાખજો. બરાબર છે, પાલનપુર તાલુકામાં જ બાલારામ રીચ અભયારણ્ય આવશે. તાલુકો કયો? પાલનપુર. ઓકે, ચલો, બહુ મસ્ત કરી રહ્યા છો, મજા આવી મને તો ભણાવવાની. ચલો, દાંતીવાડા ડેમ 1965માં બળવંતરાય મહેતાના સમયમાં બન્યો, અને એ જ સમયમાં આપણે જો આ વાત કરીએ, બળવંતરાય મહેતાના સમયમાં 1965માં બન્યો અને 1965માં જ બળવંતરાય મહેતાનું અવસાન થયું છે. તો બીજો સવાલ પૂછું છું, કયા સ્થળે બળવંતરાય મહેતાનું અવસાન થયું? 1965માં જ થયું, કયા સ્થળે થયું અને કઈ રીતે થયું? કઈ રીતે બળવંતરાય મહેતાનું અવસાન થયું અને કયા સ્થળે થયું? 1965માં જ દાંતીવાડા ડેમનું ઉદઘાટન થયું છે, અને દાંતીવાડા ડેમ જે વર્ષે ઉદઘાટન થયું એ જ વર્ષે આપણે આપણા મુખ્યમંત્રી ગુમાયા બળવંતરાય મહેતા. ઓકે, ચલો, જો બીજી સહાયક નદીઓ નીચે લખી છે. મહેથાણ પાટણમાં છે. ઠાકોર દિનેશજી, પ્રતિકભાઈ, કશ્યપભાઈ, મેહુલભાઈ, બધાનો સાચો જવાબ છે ભાઈ. બરાબર, તો એ પણ સાચી વસ્તુ છે. મહેથાણ કયા જિલ્લામાં આવશે આ બાયોગેસ પ્લાન્ટ? પાટણ જિલ્લામાં મહેથાણ આવેલું છે. ગુજરાતનું સૌથી મોટો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મહેથાણ પાટણ જિલ્લામાં છે. યાદ રાખજો, પાટણ જિલ્લામાં બાયોગેસ પ્લાન્ટ મહેથાણ બનાસ નદીના કિનારે છે. તો મસ્ત વસ્તુ આપણે એકદમ બનાસ પર પીએચડી કરી રહ્યા છીએ. ઓકે, ચલો, આપણે આ બે સહાયક નદી કરી જોયું, બાલારામ અને સીપુ. આના સિવાયનું આપણે બહુ ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે, પણ યાદ રાખ્યું હોય તો રાખી શકો, સુકેત, સેવરત અને બાગીપા. નાની નાની નદીઓ છે, ક્યાંથી નીકળે છે, ક્યાં અંત પામે છે એનું પણ એનું મહત્વ નથી. સુકેત, સેવરત અને બાગીપા આ નદીઓ પણ બનાસની સહાયક નદીઓ છે. જો આ નદીઓ સુકેત, સેવરત અને બાગીપા તમને ક્યારે કામમાં આવે, ક્યારેક જીપીએસસી ક્લાસ 1-2 લેવલની અઘરી એક્ઝામ હોય ને એમાં એક ઓપ્શન સેવરત આપ્યો હોય અને સવાલ તમને ખબર હોય કે આ દ્વારકા સાઈડનો પૂછ્યો છે, તો તમને એટલું મગજ ચાલે કે સેવરત તો બનાસની સહાયક નદી છે, તો સૌરાષ્ટ્ર સાઈડ તો એ હશે નહીં, તો તમે એને એલિમિનેટ કરી શકો કે આ નદી નહીં હોય, આ નહીં હોય તો આ જ હશે, એમ કરીને પણ જવાબ આપી શકો. ઘણા બધા આપણા જે સારી એક્ઝામો છે, હવે બધું બધાને 100% આવડે જરૂરી નથી હોતું, પણ તમને જેટલું વધારે રીડિંગ તમે કર્યું હોય એટલું તમે એલિમિનેટ કરી શકશો કે આ ના આવે ને આ જ આવે. બરાબર છે, તો સુકેત, સેવરત અને બાગીપા યાદ રાખજો. સુકેત, સેવરત અને બાગીપા એ પણ એની સહાયક નદીઓ છે. ઓકે, બહુ બધાનો જવાબ સુથરી આવી ગયો છે. હેલિકોપ્ટર દુર્ઘટના હતી ભાઈ, કઈ હતી? હેલિકોપ્ટર દુર્ઘટનામાં આપણે આપણા મુખ્યમંત્રી ગુમાવ્યા હતા બળવંતરાય મહેતા, કચ્છના સુથરી ગામે. કયા ગામે? સુથરી ગામે. હજી એક સવાલ પૂછું છું, સુથરી, કચ્છનું સુથરી કયા તાલુકામાં આવશે? ચલો, કચ્છનું સુથરી કયા તાલુકામાં આવશે જ્યાં બળવંતરાય મહેતાનું અવસાન થયું અને હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાકિસ્તાનના ફાઈટર પ્લેને મિસાઇલથી તોડી પાડ્યું હતું. 2014 બિન સચિવાલય ક્લર્કનો સવાલ હતો કે નીચેનામાંથી કયા મુખ્યમંત્રીનું અવસાન હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયું છે? તો આપણા ગુજરાતના બીજા જ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા 1965માં કચ્છમાં સુથરી ખાતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાકિસ્તાનના ફાઈટર પ્લેને મિસાઇલથી એમનું હેલિકોપ્ટર તોડી નાખ્યું, સાથે એમના પત્ની પણ હતા, અને એમની યાદમાં સુથરી ખાતે બળવંત સાગર બનાવવામાં આવ્યો, બળવંત સાગર ડેમ બનાવવામાં આવ્યો. એક બીજો સવાલ પૂછું છું, કેમ 1965માં પાકિસ્તાન સાથે આપણો પ્રોબ્લેમ શું હતો? તો એ પણ તમે કમેન્ટ કરજો. બરાબર, દરેક વસ્તુઓ સવાલ પૂછાય છે. લખપત તાલુકો, બહુ બધાનો સવાલનો જવાબ આવે છે. લખપત તાલુકો, સુરેન્દ્રનગરમાં આપણે બીજા તાલુકાની વાત કરી હતી, એનું નામ શું હતું? લખપતને મળતા આવતા, કે જેના મહારાજાએ ત્રણેતરના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો 1902માં. આ લખપત તાલુકો છે. સુરેન્દ્રનગરનો કયો તાલુકો હતો યાદ છે બધાને? એ પણ કમેન્ટ આપજો. ચલો, હજી તો હું બહુ બધાને જોવા માંગુ છું કે ભાઈ શું રીઝન હતું 1965માં, કે ભારત અને પાકિસ્તાનને પ્રોબ્લેમ શું થયો હતો. બળવંતરાય મહેતા બંધ બનાવવામાં આવ્યો છે, સુથરી બંધ, બળવંત સાગર ડેમ બન્યો છે, ત્યાં બળવંત સાગરનું નિર્માણ થયું છે, અને સુરેન્દ્રનગરના તાલુકાના જવાબ આવવા લાગ્યા છે. દશરથભાઈ, જયેશભાઈ, લખતર તાલુકો. સુરેન્દ્રનગરમાં કયો તાલુકો છે? લખતર. કચ્છમાં કયો છે? લખપત. બરાબર છે, આ લખતર. હવે આ બે માંથી એક બીજો સવાલ પૂછું છું, આ બે તાલુકામાંથી કયા તાલુકામાં ગુરુ નાનક પધાર્યા હોવાની માન્યતા છે? ગુરુ નાનક પધાર્યા હોય એવો તાલુકો લખતર છે કે લખપત છે, એ જવાબ આપજો. બરાબર છે,
હા ભાઈ, ભાઈમાંથી સાહેબ બનવાની પ્રક્રિયા આ તો મારી ટેગલાઈન છે. ભાઈ સરકારી નોકરી કેટલાક લોકો હમણાં આળસ કરતા હોય છે કે યાર ઠીક છે, આજે તો મૂડ નથી આવતો, મજા નથી આવતી, ના તો લોકડાઉન ચાલે, ક્યારે એક્ઝામ આવશે ને. ભાઈ એક વાર તમે ખુરશી પર બેસીને જોજો, સરકારી ખુરશી પર. અરે સાહેબ એમ થશે આના માટે તો બે જિંદગી અપાય, આ તો કઈ ના કહેવાય. એક વર્ષ આપીને બે વર્ષથી કરું છું, થાકી ગયો છું ને, એ બધા બહાના કહેવાય. તમે એક છેલ્લે રિટાયર થવા આવે ને, લોકો એક દિવસનું પ્રમોશન છોડતા નથી. ભાઈ રાજા બનવાની પ્રક્રિયા છે, સાહેબ બનવાની પ્રક્રિયા છે. જી જાન જેટલું તમારામાં બધું નીચોડી નાખવું પડે, 10-12 કલાક આપવો હોય તો એ આપવા પડે. બરાબર છે, ચલો જવાબ આપતા રહેજો. ઇન્ડિયા પાકિસ્તાન વોર થયું હતું, હા ઇન્ડિયા પાકિસ્તાન વોર 1965, પણ એનું કારણ શું હતું? કેમ ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું એનો પણ જવાબ આપો તમે મને. મેં એ પૂછ્યું છે, ઇન્ડિયા ભારત ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું, આપણા મુખ્યમંત્રી બોર્ડર પર સુથરી પાસે અવલોકન કરવા નીકળ્યા હતા, પાકિસ્તાનના ફાઈટર પ્લેને મિસાઇલથી એમનું હેલિકોપ્ટર તોડી નાખ્યું. પણ રીઝન શું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ ગયું? બહુ બધાનો જવાબ આવે છે ભાઈ. કયો બેટ? હા બેટ લખે છે કંઈક, એના રિલેટેડ સીમા વિવાદ ચાલતો હતો. બરાબર છે, તો સીમા વિવાદનો પ્રશ્ન હતો ભારત પાકિસ્તાનની કચ્છની બોર્ડરનો. સડી બેટ, બહુ બધાનો જવાબ આવી રહ્યો છે. બરાબર છે, એના લીધે આપણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું, એમાં પણ કચ્છનો સીમા વિવાદ એ જ મુખ્ય પ્રશ્ન હતો. બરાબર છે, ઓકે ચલો આગળ વધીશું. રિવર્સ રિલેટેડ તો ભણવાના જ છે, પણ અહીંયા બધું કરતા જઈએ. મેં તમને એવું કીધું હું નદી ચલાવીશ એટલે નદી જ નહીં ચલાવવા, આવું મને કહેવાનું જ નહીં. કેટલાક છોકરાઓ કહે સાહેબ નદી જ ચલાવવા, ના ચલાવવા ના ચલાવો. જુઓ તમને જે મળે છે બધું જ કામનું મળે છે, અમને ખબર છે શું ભણાવવું. બરાબર, એટલે હું તમને જેટલા પણ સવાલો પૂછતા જોઉં મગજમાં રાખજો. કેટલા બધાને હું સવાલો એમ પૂછું છું જેનાથી તમને આઈડિયા આવે કે આવું બધું કરવું પડે. કોઈ પણ વસ્તુ વાંચવા બેસો ત્યારે એનું બધું જ કરવું પડે, એવું નહીં કે ખાલી ઉપર ઉપરથી જોઈ લીધું. ઓકે ચલો, બાલારામ, સીપુ, સુકેત, સેવરત અને બાગીપા આ બધી બનાસની સહાયક નદીઓ છે. હવે કહેવાય આપણી બનાસ નદી સારી એવી પૂરી થઈ. સિરણવા ઉદયપુરના ડુંગરમાંથી નીકળીને વારાઈ સાંતલપુર સુધી જાય ત્યાં સુધી તમારી સામે સ્ક્રીન પર બધું જ છે. અને પાલનપુર બાલારામ નદીના કિનારે છે જે એની સહાયક નદી છે. ડીસા પોતે તો બનાસ નદીના જ કિનારે છે. ચલો આગળ વધીશું. ઓકે ચલો આગળ વધતા જઈએ. હવે આપણે વાત કરીએ સરસ્વતી નદી. કઈ નદીની વાત કરવી છે? સરસ્વતી નદીની. બનાસ નદીને હવે આપણે પૂરી કરીએ, સરસ્વતી નદી તરફ આગળ વધીએ. જો અહીંયા હું તમને લઈ જઉં સૌથી પહેલા સરસ્વતી નદી. હવે અહીંયા તો જગ્યા જ નથી રહી, ચલો વાંધો નહીં, હું તમને એક પહેલા ફરીથી એક વાર ગુજરાત દોરી દઉં. આપણા માટે કામની છે ભાઈ સરસ્વતી નદીના પણ ઘણા બધા સવાલો છે, આપણે અહીંયાથી જ ગુજરાત કામનું છે. સરસ્વતી નદી નીકળે છે બનાસકાંઠામાં, અંબાજી પાસે એનું મુખ છે. અંબાજીની નજીક કઈ જગ્યા છે? તો ભાઈ કયો ડુંગર કહેવાય છે? ચોરીનો ડુંગર. કયો ડુંગર? ચોરીના ડુંગરમાંથી. ચોરીનો ડુંગર પણ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે. અંબાજી, અંબાજી જે છે એની નજીકમાં છે, આપણે કહીએ છીએ કોટેશ્વર. કોટેશ્વર પાસે એનું મુખ છે ભાઈ. ક્યાં છે? કોટેશ્વર પાસે ચોરીના ડુંગર. પેલા આપણા કુંભારિયાના જૈન દેરાસર છે ત્યાં નજીકમાં. કુંભારિયાના જૈન દેરાસર કોણે બંધાવ્યા હતા એ બધું ખબર હશે ને, કે કમેન્ટ આપશો કુંભારિયાના જૈન દેરાસર બંધાવનાર કોણ. તો એ કુંભારિયાના જે જૈન દેરાસરો છે એની નજીકમાં કોટેશ્વર છે, ત્યાં ચોરીના ડુંગર છે. બનાસકાંઠા જિલ્લો. કયા જિલ્લો છે આ? બનાસકાંઠા. બધાને ખબર જ હશે અંબાજી બનાસકાંઠામાં જ આવે. આ બનાસકાંઠા જિલ્લામાંથી સરસ્વતી નદી નીકળે છે, પાટણ જિલ્લામાં થઈને પસાર થાય છે. પાટણની મુખ્ય નદી છે અને કચ્છના નાના રણમાં સમાઈ જશે. બરાબર છે, એટલે કુંવારિકા જ કહેવાય છે સરસ્વતી નદી. પણ સરસ્વતી વિશે મારે ઘણી બધી વાતો કરવી છે, ઇતિહાસ જોડાયેલું છે ભાઈ સરસ્વતી વિશે. તો સરસ્વતી વિશે ચોરીના ડુંગરમાંથી નીકળે છે કોટેશ્વર, પણ અસલીમાં જે આપણા ઘણા બધા વેદોમાં ઋગ્વેદ, અર્થવેદ, તમે સામવેદ એ બધામાં આની વાતો થઈ છે ભાઈ. સ્તુતિઓ ગાવામાં આવી છે સરસ્વતી નદીને. પૌરાણિક મહત્વ ઘણું છે. કેટલું પૌરાણિક મહત્વ? પૌરાણિક કાળમાં આર્યવર્તની ત્રણ પવિત્ર નદીઓમાંથી એક કહેવાય છે. ત્રણ પવિત્ર નદીઓમાંથી એક સરસ્વતી. એનું ઓરિજિનલ મુખ ક્યાંથી માનવામાં આવે છે? કે સાચે આ નદીનું એન્ડ જે શરૂઆત, જે આપણા આર્યવર્તની ત્રણ પવિત્ર નદીઓ છે, તો પૌરાણિક રીતે એનું ઓરિજિનલ મુખ ચોરીનો ડુંગર નથી માનવામાં આવતો. ક્યાંથી માનવામાં આવે છે? જવાબ આપજો. અને શાસ્ત્રોમાં એને કયા નામે ઓળખવામાં આવી છે એ પણ જવાબ આપજો. સરસ્વતી નદીને શાસ્ત્રોમાં બીજું નામ આપવામાં આવ્યું છે, એ કયા નામે ઓળખાય છે? ઇન્ડિયામાં ત્રણ સરસ્વતી છે. ઓકે
લોકડાઉનમાં ઘરે ભણવાની મજા આવે છે. વાહ વાહ, અમને ભણવાની મજા આવે છે. આજે મારે કેટલું બધું લેવાનું હતું, પણ તમે જુઓ, તમે આટલો સારો ઇન્ટરેસ્ટ લો છો, બધા આટલી ધડાધડ કમેન્ટો આવે છે, તો હું પણ ડિટેલમાં જવાની ટ્રાય કરું છું. એટલે જેટલો તમે ઇન્ટરેસ્ટ લેશો એટલી વધારે મજા આવતી જશે. આજે રાત્રે 10 વાગે પણ આપણે મળવાના છે, જોકે એમાં હું બીજો વિષય ગણિતથી શરૂઆત કરીશ. ચલો, અર્જુના શાસ્ત્રોમાં કયા નામે ઓળખાય છે? અર્જુના અથવા અર્જુની તરીકે ઓળખવામાં આવે છે, અર્જુના નદી તરીકે. મૂળ મુખ ક્યાં છે? કોઈને જવાબ હજી આવ્યો નથી કે ભાઈ શાસ્ત્રોમાં જે છે એ મુખ છે, હું તમને કહી દઉં છું, બદ્રીનાથ પાસે જગ્યા છે ભીમસેતુ. ભીમસેતુ નજીકના ગૌમુખ, ગૌમુખમાંથી સરસ્વતી ઉદ્ભવે છે. બદ્રીનાથ પાસે આવેલું ભીમસેતુના ગૌમુખમાંથી સરસ્વતી નદી ઉદ્ભવે છે. અલ્હાબાદ સુધી આવે છે. ક્યાં સુધી આવે છે? અલ્હાબાદ. આપણને ખબર હશે અલ્હાબાદ ઉત્તર પ્રદેશ, બરાબર છે? અલ્હાબાદ ત્યાં છે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ સુધી આવે છે અને પછી ધરતીમાં લુપ્ત થઈ જાય છે. જે નીકળે છે મુખ્ય નદી શાસ્ત્રો પ્રમાણે બદ્રીનાથમાં ભીમસેતુ નજીક ગૌમુખ, ત્યાંથી નીકળે છે. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ પાસે આવીને ધરતીમાં લુપ્ત થઈ જાય છે અને ફરી પાછી રાજસ્થાનના માઉન્ટ આબુ પાસેથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? રાજસ્થાનના માઉન્ટ આબુ પાસેથી નીકળે છે અને ગુજરાતમાં થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો આ શાસ્ત્રો પ્રમાણેની વાત છે, બરાબર છે? કે મેઈન વસ્તુ હતી બદ્રીનાથમાંથી ભીમસેતુ નજીક ગૌમુખમાંથી સરસ્વતી નદી નીકળતી હતી, અલ્હાબાદના ત્રિવેણી સંગમ પાસે એ જમીનમાં સમાઈ ગઈ અને પછી ફરીથી ધરતી પર દેખાવાની શરૂઆત થાય છે માઉન્ટ આબુ પાસેથી, અને ત્યાંથી એ કચ્છના નાના રણ સુધી જાય છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. પણ આપણે જો આપણા ભૂગોળની રીતે જોઈએ તો ચોરીના ડુંગર કોટેશ્વર અંબાજી કુંભાર્યાની નજીકમાં બનાસકાંઠા જિલ્લામાંથી નીકળે છે અને આગળ વધે છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. હવે આની તો જેટલી વાત કરો એટલી ઓછી છે યાર સરસ્વતીની. સૌથી પહેલા સરસ્વતી પર એક મોટો ડેમ છે, બનાસકાંઠા જિલ્લામાં છે. સરસ્વતી પાટણ જિલ્લાની મુખ્ય નદી છે. કયા જિલ્લાની? પાટણ જિલ્લાની મુખ્ય નદી સરસ્વતી છે. આમ તો કહેવાય બનાસકાંઠામાંથી નીકળે છે, પણ આખું પાટણ શહેરની મુખ્ય નદી કઈ? તો સરસ્વતી. અર્જુના અર્જુની એ જે નદી છે એ પાટણ જિલ્લાની મુખ્ય નદી છે. હવે આની વાત કરીએ, પણ એનો જે ડેમ છે મુખ્ય ડેમ સરસ્વતીનો એ બનાસકાંઠા જિલ્લામાં છે. બનાસકાંઠા જિલ્લામાં એના પર એક ડેમ છે. ડેમનું નામ કમેન્ટ કરો, ડેમનું નામ કમેન્ટ કરો. પછી એક ઐતિહાસિક વાત હું તમને કરીશ. જો આપણે ઇતિહાસમાં પણ જઈએ છીએ, ભૂગોળમાં પણ જઈએ છીએ, આજે તો બંધારણમાં જતા રહ્યા. ઓકે ચલો, મને કમેન્ટ કરો. પહેલો જ જવાબ આવી ગયો છે મોઈન મકરાની, બરાબર છે? મોઈનભાઈ આપણા અમારા વિદ્યાર્થી છે. ચલો, મુક્તેશ્વર, મુક્તેશ્વર ડેમ બહુ બધાનો જવાબ આવી ગયો. મુક્તેશ્વર ડેમ, મુક્તેશ્વર ડેમનું નામ કઈ રીતે મુક્તેશ્વર ડેમ પડ્યું? નામ સેના પરથી પડ્યું છે? ચલો એ જવાબ આપો. નામ સેના પરથી પડ્યું છે આ મુક્તેશ્વર ડેમનું? એનો જવાબ મારે જોઈએ છે. બધાને આ તો આવડે જ છે મુક્તેશ્વર ડેમ. ધરોઈ ના આવે ભાઈ? ધરોઈ સરસ્વતી પર નથી, ધરોઈ તો સાબરમતી પર છે. હે દામિની બેન, તૈયારી સારી કરો, એકદમ વ્યવસ્થિત કરો. અહીંયા એક એક માર્ક માટે જંગ હોય છે, બરાબર? એક એક માર્ક નહીં જવા દેવાનો, યુદ્ધની જેમ લડવાનું. સરકારી નોકરી ઉપર ભારતમાં કઈ નથી, રાજા એક જ માણસ છે, સરકાર, બરાબર છે? મુક્તેશ્વર ડેમ એનું નામ સેના પરથી પડ્યું? કપિલ મુનિ પરથી નથી પડ્યું ભાઈ મુક્તેશ્વર? તમારો બીજો જવાબ હશે. કપિલ મુનિ અહીંયા માતૃ શ્રાદ્ધ કર્યું, એની પણ આપણે વાત કરીશું આગળ. તો પાટણ આવશે. હા, પરશુરામ, ભગવાન પરશુરામે ને એ બધાએ પણ માતૃ શ્રાદ્ધ કર્યું છે અહીંયા સિદ્ધપુરમાં. પણ હું તો મુક્તેશ્વર ડેમનું નામ સેના પરથી છે? મુક્તેશ્વરમાં શું છે ભાઈ ફેમસ? અને કયો તાલુકો આવે છે બનાસકાંઠાનો? મુક્તેશ્વર ડેમ કયા તાલુકામાં છે? બનાસકાંઠાના કયા તાલુકામાં મુક્તેશ્વર ડેમ છે એ પણ જવાબ આપો. ખૂબ જ સરસ જવાબ વિનીતભાઈ. વિનીતભાઈ, મુક્તેશ્વર મહાદેવનું ટેમ્પલ છે ભાઈ. મુક્તેશ્વર મહાદેવ, આપણે મુકેશ્વર મહાદેવ પણ કહીએ છીએ. મુક્તેશ્વર, મુક્તેશ્વર મહાદેવનું મંદિર. ચલો એક ઐતિહાસિક કનેક્શન કહું તમને. અહીંયા અહીંયા એક નજીકમાં ગામ છે, પાંડવા નામનું ગામ છે. શું નામ છે? પાંડવા ગામ. એવું કહેવાય છે ભાઈ આ પાંડવા ગામે પાંડવો ગુપ્તવાસ દરમિયાન રોકાયા હતા. ક્યારે રોકાયા હતા? ગુપ્તવાસ. કૌરવો સામે આપણે જુગારમાં હારી ગયા ને, તો 13 વર્ષ વનવાસ કરવાનો, 1 વર્ષ એમાં ગુપ્તવાસ કરવાનો, બરાબર? જો એ ગુપ્તવાસ દરમિયાન કૌરવો પાંડવોને શોધી લે તો ફરીથી 13 વર્ષ વનવાસ કરવાનો. એટલે એ ગુપ્તવાસ દરમિયાન પાંડવો સંતાઈને વેશ બદલીને જુદી જુદી જગ્યાએ રહ્યા. એમાંથી એવું કહેવાય છે આ મુક્તેશ્વર ત્યાં પાંડવો રહ્યા અને પાંડવા ગામ એમના નામ પરથી જ પડ્યું. ને એ દરમિયાન એમણે અહીંયા શિવજીની આરાધના કરી. કોની આરાધના કરી પાંડવોએ?
શિવજીની આરાધના કરી અને શિવજીએ પ્રસન્ન થઈને વચન માંગવાનું વરદાન આપ્યું. શિવજી પોતે પ્રગટ થયા અને એમણે વચન માંગવાનું કીધું. એમણે કીધું કે જે એમના પિતા છે પાંડુ રાજા, પાંડુ રાજાને મોક્ષ મળતો નહોતો, તેમણે એમનું કારણ પૂછ્યું. પાંડવોએ ભગવાન શિવજીને પાંડુ રાજાના મોક્ષ ના મળવાનું કારણ પૂછ્યું. શિવજીએ એવું કીધું કે એમની જે એક ઈચ્છા છે અશ્વમેઘ કરવાની અધૂરી રહી ગઈ છે, એટલે એમને મોક્ષ મળતો નથી. તો પાંડવોએ આ જગ્યાએ સરસ્વતી નદી, એના માટે જેવું કહેવાય છે કે ભાઈ સરસ્વતી નદી પ્રગટ કરવામાં આવી. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં પધાર્યા હતા, સરસ્વતી નદી પણ પ્રગટ થઈ અને ત્યાં એમણે પછી જે આ મોક્ષ પ્રાપ્તિ માટેનું કાર્ય થયું, પાંડુ રાજાને અહીંયાથી મોક્ષ મળ્યો, પિતૃ શ્રાદ્ધ માટેની પણ જગ્યા ગણાય છે. અને ત્યાં જ છે મુક્તેશ્વર મહાદેવનું મંદિર. તો યાદ રાખજો મુક્તેશ્વર મહાદેવનું મંદિર. તો એ આખી એની વાર્તા છે જે મેં કીધી. બહુ બધા લોકોના જવાબ આવ્યા છે, કોમલબેન, રાજ્ય, કિરણ, યાસીન પઠાન, ઠાકોર દિનેશજી, મિયાત્રા હાર્દિક, બધાનો સાચો જવાબ છે વડગામ. શું ના છે ભાઈ? વડગામ. તાલુકો કયો આવે છે મુક્તેશ્વર ડેમનો? આજકાલ ભાઈ છે ને ગુજરાત ગવર્નમેન્ટ બધું ડિટેલમાં માંગે છે. એવું નહીં કે ભાઈ ખાલી થોડું ઘણું આવડી ગયું, મારું કામ થઈ ગયું, હવે મારે નથી વાંચવું. વડગામ તાલુકામાં છે બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમ. કઈ નદી પર? સરસ્વતી નદી પર મુક્તેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં પાંડવોએ શિવજીની આરાધના કરીને પોતાના પિતા પાંડુ રાજાને મોક્ષ અપાવડાવ્યો એ જગ્યા, ને એના પરથી મુક્તેશ્વર નામ ઉતરી આવ્યું. મુક્તેશ્વર મહાદેવ પણ કહીએ છીએ આપણે. અને એ વડગામ તાલુકો છે બનાસકાંઠાનો, ત્યાં છે મુક્તેશ્વર ડેમ. સરસ્વતી નદીનું મુખ છે, આપણે પહેલા જ કીધું ક્યાં છે, તો ચોરીના ડુંગર અંબાજી નજીક કુંભારિયાના જૈન દેરાસરો છે ત્યાં, કોટેશ્વર જે જગ્યા છે ત્યાં, ત્યાંથી નીકળે છે સરસ્વતી નદી. બનાસકાંઠામાં એના પર એક ડેમ છે મુક્તેશ્વર ડેમ, મુક્તેશ્વર મહાદેવના મંદિરે, અને ત્યાંથી આગળ વધે છે. અને કયા જિલ્લામાં પ્રવેશે છે, જે એની મુખ્ય જિલ્લાઓ જે કહી શકાય, પાટણ. તો પાટણ જિલ્લાની મુખ્ય નદી એ છે આપણી સરસ્વતી. બે મોટા શહેરો પાટણના કિનારે વસેલા છે આ સરસ્વતી નદીના કિનારે, એક તો પાટણ અને બીજું સિદ્ધપુર. જિલ્લાઓ ભણીશું ત્યારે પણ આ બધી વાત કરીશું, પણ જુઓ એકવાર ખાલી સાંભળી લેવાથી તમને છે ને, ઘણા લોકો એવું કહેતા હોય સાહેબ બહુ મજા આવે, મજા આવે તમારું લેક્ચર જોવાની, મજા આવે. એટલે મજા નથી કરવાની દોસ્ત, મજા નથી કરવાની, નોકરી લેવાની. શું લેવાનું છે? નોકરી લેવાની છે એટ એની કોસ્ટ. તમારે એ નક્કી કરવાનું છે, મારે ફક્ત મજા લેવી નથી. અમે એટલે પણ આવા આટલા બધા ફ્રી લેક્ચર નથી આપતા, તમે મજા લો, તમે નોકરી લો. અને એના માટે તમારે વાંચવું પડશે. સાક્ષાત સિદ્ધરાજ જયસિંહ ઇતિહાસ ભણાવે ને તો એ તમને જવાબ જે નથી આવડવાનો એ નહીં જ આવડે. મજા આવી એ કોઈ રીઝન નથી, વાંચવાનું છે, એકદમ પરફેક્ટ ગોખી નાખવાનું છે. સરસ્વતી પાટણ બરાબર છે. તો પાટણમાં કઈ કઈ વસ્તુઓ સરસ્વતીના કિનારે આવશે એ મને તમે જવાબ આપો. ચલો પાટણ, આખું પાટણ શહેર જ સરસ્વતી નદીના કિનારે છે. તો પાટણમાં જેટલી પણ વસ્તુઓ છે બધી આપણે કોના કિનારે કહી શકીએ? સરસ્વતી નદીના કિનારે કહી શકીએ. એક તો આપણે મુક્તેશ્વર મહાદેવનું મંદિર જોયું, પણ પાટણમાં કમેન્ટ કરો ફટાફટ, અને બીજી કમેન્ટ પછી કરજો. પેલા પાટણમાં કઈ કઈ જોવાલાયક સ્થળો છે? સૌથી પહેલું તો સૌથી ફેમસ જો તમે કહેતા હો તો એક વસ્તુ છે, વાવ છે, તો એ પણ આપણે વાત કરીશું. ના, મોઢેરા આના કિનારે નહીં આવે દોસ્ત, હજી આપણે બીજી નદીઓ ભણવાના છીએ. પુષ્પાવતી નદી છે, રૂપેણની સહાયક નદી છે, એના પર પણ આપણે પીએચડી કરીશું. પેલા આના પર તો કરી લઈએ. પાટણમાં કયા કયા જોવાલાયક સ્થળો છે? સૌથી પહેલો સવાલ આવી ગયો રાણકી વાવ. રાણકી વાવ જે સરસ્વતી નદીના પટમાં જ છે ભાઈ, રાણકી વાવ. ઓકે, ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી, ઉદયમતી દ્વારા એમના જે પતિના અવસાન પછી, ભીમદેવ પહેલાના અવસાન પછી, ભીમદેવ પહેલાનું અવસાન થઈ ગયું, કોનું શાસન હતું ત્યારે જયારે ઉદયમતીએ રાણકી વાવ બનાવી, એ પણ કમેન્ટ કરજો. કોના શાસન દરમિયાન ઉદયમતીએ રાણકી વાવ બનાવી? ભારતીયોને ખબર જ નથી, કેમ કે સરસ્વતી નદીમાં એ જે કહેવાય કે ભાઈ એના પૂર આવવાથી એની અંદર ડટાઈ ગઈ હતી, એના તટમાં ડટાઈ ગઈ હતી, ફરીથી આપણને આઝાદી પછી મળી છે, એનું ખોદકામ થયું છે, અને રાણકી વાવ આપણી સમક્ષ જે આપણે જિલ્લા વખતે ડિટેલમાં ભણીશું. પણ કોનું શાસન હતું એ પણ જવાબ આપજો. પટોળા હાઉસ, પછી બીજે કઈ કઈ વસ્તુઓ છે? પાર્શ્વનાથ જૈન દેરાસર છે ભાઈ આપણા પાટણમાં, પછી શું છે? હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર છે પાટણમાં. બીજી વસ્તુઓ તમે કયો? સહસ્ત્રલિંગ તળાવ, તો એની પણ વાત થાય ને, સહસ્ત્રલિંગ તળાવ, એ પણ યાદ રાખવું પડશે. જે સિદ્ધરાજ જયસિંહ દ્વારા દુર્લભ તળાવની જગ્યાએ, દુર્લભ રાજે જે દુર્લભ તળાવ બનાવ્યું હતું એની જગ્યાએ 1008 શિવલિંગો અને 108 દેવી મંદિરો વાળું શું બનાવ્યું? સહસ્ત્રલિંગ તળાવ. તો એ પણ એના કિનારે તમે કહી શકો. ઘણી બધી વસ્તુઓ છે ભાઈ. અણહિલપુર પાટણ વનરાજ ચાવડા દ્વારા 746માં સરસ્વતી નદીના કિનારે વસ્યું, એ પાટણ જિલ્લો જયારે આવશે ત્યારે આપણે વધારે વાત કરીશું. ઓકે ચલો, રુદ્ર મહાલય એ બધું સિદ્ધપુરમાં વાત કરીએ, આપણે પાટણ શહેરની વાત કરીએ છીએ. ઓકે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથકે છે પાટણમાં.
બહુ બધા સાચા જવાબો આપી રહ્યા છે બધા. ઓકે ચલો આગળ વધીશું. તો પછી આપણા આ સિદ્ધપુરમાં કઈ કઈ વસ્તુઓ જોવાલાયક છે જે સરસ્વતી નદીના પટમાં કહી શકો તમે? સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં તો તમે કહી શકો સૌથી પહેલું તો બિંદુ સરોવર. કયું સરોવર? બિંદુ સરોવર. સેના માટે જાણીતું છે? બિન સચિવાલય ક્લર્ક જે કેન્સલ થઈ એમાં સવાલ પૂછાયો ને, સેના માટે જાણીતું છે ભાઈ બિંદુ સરોવર? અને કોણે ત્યાં માતૃશ્રાદ્ધ કર્યું? માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર કપિલ મુનિએ અને ભગવાન પરશુરામે ત્યાં માતૃશ્રાદ્ધ કર્યું હોવાની માન્યતા છે. એ બિંદુ સરોવર એ સિદ્ધપુરમાં છે, એટલે આપણે સરસ્વતી નદીના કિનારામાં જોઈ શકીએ. બીજું સિદ્ધપુરમાં રુદ્ર મહાલય. કયું મહાલય? રુદ્ર મહાલય. ભાઈ એક એવું ભવ્ય મંદિર બનાવવાનું, નિર્માણ કરવાનું મૂળરાજ સોલંકી દ્વારા જેની સ્થાપના થઈ, અને સોમનાથ મંદિર જેવું જ એક મોટું મંદિર એમને અહીંયા રુદ્ર મહાલય બંધાવ્યું હતું, પણ કોઈ ને કોઈ કારણસર કામ અટકી ગયું. પછી સિદ્ધરાજ જયસિંહે જીર્ણોદ્વાર કર્યો, એમણે પોતાના હાથમાં લીધું આનું કાર્ય, ગંગાધર શાસ્ત્રી પાસે નિર્માણ કાર્ય કરાવડાવવાનું વિચાર્યું, અને એ રુદ્ર મહાલય કાળક્રમે એનો નાશ થયો. સૌથી પહેલા નાશ અલાઉદ્દીન ખિલજીએ કર્યો. એ રુદ્ર મહાલય પણ અહીંયા છે. પ્રથમ બહુમાળી મકાન કહેવાય છે જેને બે ફ્લોર હોવાના હતા, તે રુદ્ર મહાલય, બિંદુ સરોવર. પછી એક મેળો ભરાય છે સરસ્વતી નદીના પટમાં, સિદ્ધપુરમાં સરસ્વતી નદી પટમાં એક મેળો ભરાય છે. તમે મને એ જવાબ આપજો, કયો મેળો ભરાય છે? કયો મેળો ભરાય છે ભાઈ સરસ્વતી નદીના પટમાં? એ મને તમે જવાબ આપજો. રાણકી વાવ 2014માં એ હેરિટેજ લિસ્ટમાં આવી, આ બધું બધાને ખબર હશે, બરાબર છે. રાણકી વાવ કયા પ્રકારની છે, કેટલા માળની છે, આ બધું આપણે પાટણ જિલ્લો ભણીશું દોસ્ત. પાટણ જિલ્લો ભણીશું ને, પીએચડી કરી નાખીશું રાણકી વાવ પર, વાંધો નહીં, ટેન્શન ના લો. ઓકે કાત્યોકનો મેળો. કયો મેળો ભરાય છે? કાત્યોકનો મેળો. કાત્યોકનો મેળો કાર્તિકી પૂર્ણિમાએ સરસ્વતી નદીના પટમાં સિદ્ધપુર શહેરમાં ભરાય છે. ક્યાં ભરાય છે? સિદ્ધપુર શહેરમાં ભરાય છે કાત્યોકનો મેળો. આપણા અસાઈ ઠાકર પણ સિદ્ધપુરના શ્રીમાળી બ્રાહ્મણ હતા, અને પેલી આખી ઘટના જે ઘટી હતી, ભવાઈની શરૂઆત થઈ, એ બધી આ જ પ્રદેશમાં થઈ છે. તો કાત્યોકનો મેળો જેમાં ઊંટની લેવેચ થાય છે, પશુ મેળો છે, ઊંટની લેવેચ માટે જાણીતો કાત્યોકનો મેળો સરસ્વતી નદીના પટમાં સિદ્ધપુરમાં ભરાય છે, એ પણ યાદ રાખી લેજો. ઓકે તો પાટણ, પાર્શ્વનાથ જૈન દેરાસર, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ, અને આગળ જઈએ તો સિદ્ધપુર. તો સિદ્ધપુરમાં પણ આપણે આટલી બધી વસ્તુઓ કરી કે ભાઈ બિંદુ સરોવર, કાત્યોકનો મેળો જ્યાં ઊંટની લેવેચ થાય છે, માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે, ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યું હોવાનું માન્યતા છે, કપિલ મુનિનો આશ્રમ છે, આ બધી વસ્તુઓ, અને એક એવું સ્મશાન ગૃહ સિદ્ધપુરમાં જે ઇન્ટરનેટના ઉપયોગથી લાઈવ તમે સરસ્વતી કીર્તિધામ તરીકે જે આપણે સ્મશાન ગૃહ ઓળખાય છે, બરાબર છે, તો એ સરસ્વતી કીર્તિધામ સ્મશાન ગૃહ તમે કહી શકો, અથવા સરસ્વતી મુક્તિધામ એવા નામે ઓળખાય છે. લાઈવ ઇન્ટરનેટના ઉપયોગથી લાઈવ અગ્નિ સંસ્કારનું દર્શન કરાવતું સ્મશાન ગૃહ પણ એના કિનારે આવેલું છે. ચલો આગળ વધીશું ભાઈ. સરસ્વતી નદીને આપણે જોઈએ હવે. જુઓ બનાસકાંઠાના દાતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે અંબાજી નજીક, અને આપણે વાત કરી કોટેશ્વર, અંબાજી નજીક કોટેશ્વર જગ્યા છે, અને કુંભારિયાના દેરાસરો છે. મેઇન જે શાસ્ત્રો પ્રમાણે, વેદો પ્રમાણે બદ્રીનાથ એનું મુખ છે, ભીમ સેતુ નજીક, ગૌમુખમાંથી નીકળે છે. આર્યવ્રતની ત્રણ પવિત્ર નદીઓમાંથી એક છે ગૌમુખમાંથી. અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ પાસે જમીનમાં સમાઈ જાય છે, ધરતીમાં ફરીથી માઉન્ટ આબુ પાસેથી નીકળે છે, અને આના કિનારે જ આપણે પાંડવોએ મુક્તેશ્વર જગ્યા છે, પાંડવા ગામ છે, ત્યાં મુક્તેશ્વર ડેમ છે, અને ત્યાં એમના પિતા પાંડુ રાજાને મોક્ષ અપાવડાયો હતો, ત્યાં એના પર બંધ બાંધવામાં આવ્યો છે, બરાબર છે. આ બધી વાત કરી. શાસ્ત્રોમાં અર્જુની અથવા અર્જુના તરીકે ઓળખાય છે, અર્જુના તરીકે ઓળખાતી સરસ્વતી પવિત્ર નદી છે. ઓકે કચ્છના નાના રણમાં સમાય છે, આપણે અંતિમ સ્થાન જોઈ લઈએ એનું. કચ્છના નાના રણમાં એટલે કુંવારિકા છે, કુંવારિકા નદી છે. પછી આપણે વાત કરી વડગામ તાલુકો બનાસકાંઠામાં મુક્તેશ્વર ડેમ આવશે, કપિલ મુનિ અને પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું એટલે માતૃશ્રાદ્ધ કહેવાય છે. કિરાનાના કિનારાના ધાર્મિક સ્થળો તમારી સામે છે, પાટણમાં રાણકી વાવ, રુદ્ર મહાલય, સહસ્ત્રલિંગ તળાવ, મુક્તેશ્વર મંદિર તમે જોઈ શકો છો સૌથી પહેલા. હવે આવા પણ સવાલો પૂછાય છે, યાદ રાખજો. સરસ્વતી નદીના કિનારે આવેલા શહેરોને ક્રમમાં ગોઠવો, તો ભાઈ સૌથી પહેલા શું આવશે? દાતા તાલુકો, એના આગળ આવશે સિદ્ધપુર, પછી આવશે પાટણ, અને છેલ્લે આવશે કચ્છનું નાનું રણ, ત્યાં સમાઈ જશે પાટણ જિલ્લાની મુખ્ય નદી સરસ્વતી. ઓકે ચલો, તો આટલી વસ્તુ આજે આપણે એટલે રાખીએ છીએ કે ટાઈમ પૂરો થઈ ગયો છે, ઘણી બધી વસ્તુઓ ભણવાના હતા. જુઓ હવે આવતા લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુઓની વાત કરીશું. હાથમતી નદી, હરણાવ નદી, સાબરમતી, ખારી, મહી,
બેસવો, માઝમ, વાત્રક, શેડી, બરાબર છે? આ બધાની આપણે વાત કરવાના છે. હું મારા સેશન્સ કન્ટિન્યુ રાખીશ, પણ આપણે ફક્ત નદીની વાત નથી કરતા એટલે આટલી વાર થાય છે, બરાબર છે? આપણે આખું જે કહેવાય ને ભાઈ, નદી જાય એમ આપણું શહેરો જાય, જિલ્લાઓ જાય, ઇતિહાસ જાય, ભૂગોળ જાય, બંધારણ આવતું હોય તો બંધારણ જાય, એ તો ભણવાની મજા છે, બરાબર? તો કમેન્ટ આપજો. અને કેવું લાગે છે લેક્ચર? ઘણા લોકો લાઈવ લેક્ચર નથી જોઈ શકતા, કેમ કે એ ટાઈમે ફ્રી હોય કે ના હોય. જો તમે પછી પણ લેક્ચર જુઓ છો તો તમે કમેન્ટ આપતા રહો, તમે કમેન્ટ આપશો, હું જોતો હોઉં છું અમે રિપ્લાય કરીએ કે ના કરીએ. એનાથી શું થશે, અમને ખબર પડશે હજી તમારે કેવું જોઈએ છે, શું જોઈએ છે, કયા ટોપિક જોઈએ છે, બરાબર? મને જે લાગે છે કે જે એક્ઝામમાં પૂછાય છે એની જ આપણે વાતો કરીએ છીએ મોટા ભાગે તો. પણ જો તમારી પોતાની પણ કંઈક વસ્તુ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. અમારું જે પણ તમારે બીજા વિડીયોઝ કયા પ્રકારના જોઈએ છે મારા પાસેથી, એની પણ જે એક્સપેક્ટેશન હોય એ પણ તમે કમેન્ટ કરતા રહો. હું મારી રીતે એ બધા વિડીયોઝ બનાવીશ અને તમારા સુધી આપણે પહોંચીશું. અમારી આ જે ચેનલ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સ, આટલા બધા ફ્રી વિડીયો તમને આપે છે. અનએકેડમીની ચેનલ છે, અહીં તમે શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારામાંથી અમે રિટર્નમાં શું માંગીએ છીએ, રિટર્નમાં એ જ માંગીએ છીએ કે તમે સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જેટલા લોકો સુધી પહોંચાડો આ વિડીયોને એટલા લોકોને પહોંચાડો. એમને ફોર્સ પણ કરો કે આ વિડીયો જુએ, કેમ, એમના ફાયદાની પણ વાત છે, બરાબર છે? અને તમે મારો કોડ 10VK નો ઉપયોગ કરી શકો છો. અનએકેડમી સાથે જોડાવવું હોય તો સબસ્ક્રિપ્શન પણ લઈ શકો છો, વધારે એજ્યુકેટર્સ પાસે ભણી શકો છો, વધારે ડિટેલમાં ભણી શકો છો. તો એના માટે તમે સબસ્ક્રાઇબ કરો, અનએકેડમી લર્નિંગ એપને ડાઉનલોડ કરો. અનએકેડમી લર્નિંગ એપ તમારા પ્લે સ્ટોરમાં છે, ત્યાંથી તમને મળી જશે. આમાં તમે 6 1 મહિનાનું કે 6 મહિનાનું સબસ્ક્રિપ્શન લો. જેટલા સમયમાં તમારે, એવું નહીં કે 1 જ મહિનાના વિડીયો તમે જોઈ શકશો, તમે પાછળના જેટલા પણ વિડીયોઝ રેકોર્ડેડ અવેલેબલ છે, જેટલા પણ આવનારા છે, બધા જોઈ શકશો. ઓકે, તો આ સાથે આજનું આપણે લેક્ચર હવે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. ફરીથી એક વાર કહી દઉં ભાઈ, એવો સમય છે ને જ્યારે તમારે અત્યારે પુષ્કળ મહેનત કરવાની છે, થોડું પણ હારવાનું નથી, થોડું પણ થાકવાનું નથી. કેમ, જે દિવસ સુધી સરકારી નોકરી ના મળે, જોઈનિંગ લેટર હાથમાં ના આવે, હારીને છોડી દેવા વાળા માટે તો આ ફિલ્ડ છે જ નહીં. જો અત્યારે કોરોના જેવી પરિસ્થિતિમાં સરકારી અધિકારીઓ પોતાનું જીવ જોખમે મૂકીને લડી રહ્યા છે, તો આ માટે પહેલા તમારું માનસિક જે મનોબળ છે એકદમ દ્રઢ જોઈએ, એકદમ ટફ જોઈએ કે ભાઈ જેવી પણ પરિસ્થિતિ હોય આપણે આપણું કામ ચાલુ રાખીશું. જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઇબ કરો અને આજે રાત્રે આપણે 10 વાગે પાછા મળીએ છીએ, બરાબર છે? તો 10 વાગે આપણે પાછા મળીશું અને આગળ આપણે પછી આ નદી તંત્ર પણ જોઈશું, અને એવું હોય તો બીજો હું ગણિત પણ ચાલુ કરવાનો છું એ પણ જોઈશું. ને આ સાથે આજે આપણે આપનું સેશન પૂરો કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.